बान लैब्स परिवार राजकोट के द्वारा आयोजित वल्लभ कुलभूषण वैष्णवाचार्य पूज्यपाद गोस्वामी 108 श्री व्रजराजकुमारजी महोदयश्री के श्रीमुख से परम पावनी श्री कृष्ण चरित्र कथा महोत्सव का विशेष प्रसारण।
के जामा मोतियन के माला देवन के देव भूपन के भूप राजन के राजा ब्राह्मण के प्रतिपाल ब्रज के अधिपति गोकुल के छत्रपति राजा महाराजा धीराज आचार्य शिरोमणि अखंड भूमंडलाचार्य जगत गुरु श्री मद्वल्लभाचार्य महाप्रभु जी ने गणी कमा गणी कमा गणी कमा बड़ा वैष्णव पोतपोतानी जगह उभा दे बोलो गिरिराज धरण की जय यमुने महारानी की जय बोलवादीश की जय बोलो द्वारिकाधीश की जय पूज्य पाद गोस्वामी 108 युवा वैष्णवाचार्य श्री व्रजराजकुमारजी महोदयश्री ना चरणों में कोटि कोटि वंदन સુંદર પંક્તિ આપે રસ્તામાં ઘણા બધા બોર્ડ જોયા હશે હું અત્યારે જોતો તો ખૂબ સુંદર પંક્તિ મને મગજમાં બે વાર વાંચી ખૂબ મજા આવી શ્રીનાથ રસ કી બહુત ધારા બહેતી ધારા જો પીવે વો ભી ધન્ય જો પાવે વો ભી ધન્ય આજ જેના સ્મરણ માત્રથી અનેરો આનંદ વ્યાપી જાય એવા મારા શ્રી દ્વારકાધીશના ચરણોમાં કોટી કોટી વંદન ભગવાન શ્રી દ્વારકાધીશની અસીમ કૃપા અને અમારા કુળદેવ શ્રી ઉમિયા માતાજીની અમિત દ્રષ્ટિ અને ઠાકોરજીની સેવાના ફળ સ્વરૂપે શ્રી કૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવમાં આ દ્વારકા નગરીમાં આજના પવિત્ર દિવસે ઉપસ્થિત આચાર્ય પીઠ પર બિરાજમાન પરમ આદરણીય પરમ વંદનીય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીને મારા દંડવત પ્રણામ શ્રી કૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવમાં ઉપસ્થિત આપણા રાજકોટના મારા દરેક અધિકારીઓ મારા મિત્ર મારા વડીલ મિત્રો માન્ય કલેક્ટર શ્રી વિક્રાંત પાંડે સાહેબ માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ ડીઆઈજી સાહેબ શ્રી ડીએન પટેલ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આરકે દેસાઈ સાહેબ ડીડીઓ સાહેબ શ્રી જીટી પંડ્યા આપણા લાડીલા ધારાસભ્ય બેન શ્રી ભાનુબેન પ્રવીણભાઈ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને મારા વડીલ મિત્ર આદરણીય ભાઈ શ્રી ધનસુખભાઈ ભંડેરી માન્ય શ્રી વલ્લભભાઈ કથિરિયા મારા એવા જ પરમ મિત્ર ભાઈ શ્રી નીતિનભાઈ ભારદ્વાજ રાજુભાઈ ધ્રુવ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી કમલેશભાઈ મીરાણી આપણા સૌના વાલા મેયર આદરણીય શ્રી જયમનભાઈ ઉપાધ્યાય ડેપ્યુટી મેયર બેન શ્રી દર્શિતાબેન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ અને સરગમ ક્લબના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી ગુણુભાઈ ડેલાવાડા આપ સર્વે ઉપસ્થિત મહેમાનોને પણ અંતરથી સ્વાગત કરું છું અંદરથી વંદન કરું છું અને અમારા ઉકાણી પરિવાર સાથે બાન પરિવાર સાથે સંકળાયેલ આપ સૌ ભાઈ બહેનોને મારા વંદન અને સાથોસાથ કહેવાનું ખૂબ મન થાય કે 8 દિવસના સર્વ ધાર્મિક પ્રસંગોમાં આપણે સૌ આ ઝંઝાળ ભરેલી જિંદગીમાંથી પરભવનું ભાથું બાંધવાના મંગલ પ્રસંગનો સાક્ષાત્કાર કરી સૌ અભિભૂત થઈશું અને મંગલમય અને પરોપકારી જીવનની ઝાંખી કરીશું સૌ પ્રથમ તો પૂજ્ય જેજેશ્રીને હૃદયના વંદન સાથે એટલું ચોક્કસ કહીશ ભારતમાં ભારતની બહાર ઘણી બધી વિદેશોમાં કથાઓ એમને ટાઈટ શિડ્યુલ હોવા છતાં પણ અમારા પરિવારની હૃદયની લાગણી એમને સ્વીકારી એમણે કીધું હું ચોક્કસ આવીશ અને ખરેખર એમના આ પ્રેમ એમના આશીર્વાદ હંમેશા મારી સાથે હંમેશા હોય જ છે અમારી સાથે હોય છે અને એમને આવા ટાઈટ શેડ્યુલની વચ્ચે પણ 1 વર્ષ પૂર્વે રાજકોટમાં કથા થયેલી જનરલી 2-3 વર્ષ પછી ફરીવાર કથા થતી હોય છે કારણ કે અન્ય લોકોને પણ એમાં ચાન્સ મળવાની વાત હોય ત્યારે 1 વર્ષની અંદર અંદર એમણે અમારું આમંત્રણ સ્વીકાર્યું એ આવ્યા ખરેખર હું હૃદયની અમે આમ સમો
સમગ્ર પરિવાર આપના ઋણી છીએ. મિત્રો, ધર્મનો સિદ્ધાંત આકાશ જેવો વિશાળ હોવો જોઈએ, ધર્મમાં કદી બંધન ન હોવું જોઈએ. લોકોમાં શ્રદ્ધાની બદલે સ્પર્ધા જોવા મળે છે. આજના યુવાનોને આ બધી બાબતની કાંઈ ખબર પડતી નથી, તેથી ધર્મથી વિમુખ થતો થાય છે. ત્યારે પણ ખારા રણમાં મીઠી વીડી જેવું જેનું વ્યક્તિત્વ છે તે યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય આપે બાળપણથી જ ધાર્મિક, વૈદિક, સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યે રુચિ ધરાવનાર, તેમજ આજના યુવાનોને આધ્યાત્મિક પ્રસાર હેતુ આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYOની સ્થાપના કરી આપ વિશ્વવંદનીય પૂજ્યપાદ ગૌસ્વામી શ્રી ઇન્દિરા બેટીજી મહોદયશ્રી પૂજ્ય જીજીના ઉત્તરાધિકારી છો, જે શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના સ્વપ્નદ્રષ્ટા છો, તેમજ હાલમાં વ્રજધામ સંકુલના ગાદીપતિ છો. યુવાનોમાં ગૂંચવાયેલી ઘણી પરિસ્થિતિનું આપશી તરફથી સહજ રીતે નિવારણ મળતું રહેતું હોય છે, તેમજ યુવાનોમાં નવો જોશ તેમજ સફળ જીવન ઘડતરની આપના તરફથી સતત પ્રેરણા મળતી રહે છે. સમસ્યાઓ આવે તે પહેલાં સમાધાન આપ તરફથી મળતું રહે છે. આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે આવા આચાર્યગણ શ્રી ઠાકોરજીની કૃપાથી મળ્યા છે. તો આપણે ઘણા આગળ માનવલક્ષી, ધર્મલક્ષી, યુવાલક્ષી કાર્યો કરવાના છે. તેમાં આપશ્રીનું સાનિધ્ય અને અધ્યક્ષતા રહે એવી અરજ સાથે આપણે દંડવત પ્રણામ કરી સ્વાગત કરું છું. મિત્રો, આપણે 17-8 દિવસ સુધી જ્ઞાનરૂપી ગંગાની અંદર ખૂબ જ ડૂબકીઓ લગાડવાની છે. એક નાનકડી વાત યાદ આવે છે, મેં થોડા વખત પહેલાં જ વાંચેલી કે ગામની અંદર, ગામ વચ્ચે નદી અને પછી એક મંદિર હતું. એક સમય એવો હતો કે વરસાદની સિઝન, વરસાદની ઋતુમાં વચ્ચે મંદિરમાં જવા માટે નદી ઓળંગવી પડે, પણ વરસાદની ઋતુમાં એવો સમય હતો કે ખૂબ પાણી હતું. ત્યારે એક પિતા અને દીકરો મંદિર જવા માગતા હતા. આગળ વધ્યા ત્યારે પિતાએ અને દીકરાને કીધું કે બેટા, એક કામ કર, આજ ખૂબ નદીનો પ્રવાહ વધારે છે, તું મારો હાથ પકડી લે. ત્યારે દીકરો નાનો હતો, હોશિયાર હતો, એણે કીધું, પપ્પા એક કામ કરો ને, તમે મારો હાથ પકડી લ્યો આજે. એમ કેમ? તો કે હું પછી કહું છું. નદી ઓળંગાઈ ગઈ, મંદિર સુધી પહોંચી ગયા. એના પિતાને એમ થયું કે દર વખતે મારો હાથ પકડે છે, આજે આને આમ કેમ કીધું? મંદિર પહોંચતા પહેલા પિતાએ પુત્રને પૂછ્યું કે બેટા, તે આજે આમ કેમ કર્યું? દર વખતે તું મારો હાથ પકડતો હો, આજે તેમ મને એમ કેમ કીધું કે તમે મારો હાથ પકડી લ્યો? ત્યારે દીકરાએ એટલું જ કીધું કે પિતા, આ જંજાળવાળી જિંદગી હોય કે આવી ધસમસતુ પૂર આવતું હોય, મને પૂરી ખાતરી છે કે કદાચ હું હાથ પકડીશ ને તો કદાચ છૂટી જાય, પણ તમે હાથ પકડશો ને તો નહીં છૂટે, એની મને વિશ્વાસ છે, ખાતરી છે. ત્યારે આપણા સમક્ષ પૂજ્યપાદ વ્રજરાજકુમારજી જ્યારે અહીં ઉપસ્થિત છે, ત્યારે જેજેશ્રીને એટલી વિનંતી કરું કે આવા આ સમયની અંદર કદાચ અમે તમારો હાથ કદાચ છોડી દઈએ, તો તમે મારો હાથ પકડી અને આ મંદિર સુધી લઈ જાજો, અને અમને એટલું કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ પ્રભુના ચરણમાં પહોંચીએ, પ્રભુના શરણમાં પહોંચીએ, દરેક પ્રભુના હૃદયમાં સ્થાન મળે એવું કંઈક કરજો. મિત્રો, ઘણા પૂછતા હોય કે આ ભગવત કથાનું ખાસ કારણ કાંઈ, આપણે ભગવત કથા કરીએ એનો કોઈ તાત્પર્ય શું છે એમ. ત્યારે હું એક જ કહું કે આનું કોઈ એવું કંઈ છે નહીં, પણ માતા પિતાની હાજરીમાં આ ભગવતનું આવું સરસ મજાનું કાર્ય થાય એવી અમારી ઈચ્છા હતી. કારણ કે માતા પિતાનો પ્રેમ તો હંમેશા કહે છે કે જન્મ જન્મ સુધી આપણે એનું ઋણ ચૂકવી નથી શકતા. ત્યારે સરસ મજાનું એમની હાજરીમાં એમના પ્રત્યક્ષ અમે સરસ મજાનું આયોજન કરી શકીએ, એના સિવાય અમારી પાસે બીજું કંઈ નથી. હમણાં જ આમ તો વોટ્સએપ હું ઓછો વાપરું, પણ બે દિવસ પહેલાં બધા ઉડાડતો હતો, વાંચતો એક વોટ્સએપમાં એક નજર ગઈ તો એક નાનું કુટુંબ હતું, એમાં ફાધર, મધર, એના દીકરો, આ 3 જણા અને એક ટોમી નામનું એક ડોગ કૂતરું એમાં રહેતા હતા. 3-4 દિવસથી ઘરમાં એવી ચર્ચા થતી હતી કે આમાં કંઈક આપણે મા બાપને
સરસ રીતે ક્યાંક સારુંથી રુદ્રાશ્રમ હોય તો આપણે મૂકી આવીએ તો કેમ? આવું વાંચતો સારું લાગ્યું મને, મેં કીધું આ કદાચ સરસ છે, વાંચવા જેવું લાગે, શું આગળ છે એમ. એમને કીધું કે વૃદ્ધાશ્રમનું સરસ, ત્રણ ચાર દિવસથી આવી ચર્ચા થતી હતી, પણ નાનો એક પુત્ર હતો એ અને ટોમી નામનું કૂતરું કંઈક બેચેન હતું. પણ એક દિવસ એવો આવી ગયો, એક રવિવારના દિવસે એ માતા પિતાને લઈ અને પુત્ર વૃદ્ધાશ્રમમાં જાય છે અને ત્યાં મૂકી આવે છે એમને, અને ત્યાંથી નીકળી અને પછી ચોપાટીમાં સરસ મજાની પાઉંભાજી ખાય છે, સરસ મજાનો ગોલા ગુલફી ખાય છે અને આનંદ કરે છે. અને બધું જોતા જોતા થોડી વાર પછી સાંજ થવા આવી, ઘરે જવાનો સમય આવ્યો, ત્યારે જોયું તો ટોમી નહીં. ખુદ ખૂબ ગોતાગોત કરી, ખૂબ જોયું તો ટોમી ન મળ્યો. પછી પોલીસમાં ફરિયાદ કરી કે સાહેબ અમારું ટોમી ગુમ થઈ ગયું છે. બે દિવસ પછી સમાચાર મળ્યા, ફોન આવ્યો કે સાહેબ આપનું ટોમી મળી ગયું છે. ઘરમાં ખૂબ આનંદ થઈ ગયો, હસબન્ડ વાઈફ ખૂબ ખુશ થઈ ગયા કે વાહ વાહ ટોમી મળી ગયો, કેવું સરસ કામ થઈ ગયું. પણ પછી પૂછ્યું કે ટોમી ક્યાં હતું, તો એણે એટલું જ જવાબ આપ્યો કે વૃદ્ધાશ્રમમાં કોઈ બે માણસ સાથે રમતું હતું. જો ટોમી એક પશુ, એક મા બાપને જેને ત્યાં રહે છે એને ભૂલી ન શકતો હોય તો આપણા કેટલા જન્મના, અને હું તો અમે ઉકાણી પરિવાર એટલું ચોક્કસ કહીએ કે એક તો માનવ જીવન, માનવ જન્મ લેવો એ ખરેખર આપણા કેટલાય વર્ષોના પુણ્ય હશે તો મળતો હોય, એમાંય ભારતની ભૂમિમાં જન્મ લેવો હોય એ પણ એનાથી વિશેષ અગત્યનું, અને એમાંય ગુજરાતની ભૂમિમાં જન્મ લીધો હોય એ તો વિશેષ સારી વાત આવે. અને હું તો એટલું કહી શકીશ કે અમે આવા મા બાપના સંતાનો હોય એનાથી વિશેષ આનંદની વાત છે. ત્યારે આજના આ કથાનું બીજું કશું જ નથી કાંઈ કહેવાનું, પણ માતા પિતાની સુખાકારી માટે, તેમના ઉત્કર્ષ માટે અને એમના બસ આનંદ માટે અમે કાંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાખડીને પણ એક પતિ રૂપે પણ જો એમને કંઈક સુખ અને આનંદ આપી શકીએ. જોકે મને LIC નું ઓલું સુંદર વાક્ય ખૂબ ગમે છે, ભલે LIC નું પેલું નથી પણ જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, પણ એવું અમે કાર્ય કરીએ, એવું કંઈક આપીએ માતા પિતાને કે જિંદગી પછી પણ કદાચ કાંઈક ને કાંઈક નહીં તો એક ટકો એક પણ અમને યાદ રાખે, એક ટકો એક અમને કરી શકે, એ સિવાય આ કશું જ નથી. સાથે સાથે આજના આ કથાની અંદર આપણે બધા વિશેષ આનંદ કરીએ, ખૂબ મજા લઈએ, જીવન જીવવું કેમ જીવવું, વધવું કેમ વધવું અને નષ્ટ થવું એ તો ફરજિયાત જ છે. ત્યારે જીવનરૂપી આ સુંદર મજાનું આપણું જીવન કથાના પૂજ્ય જેજેશ્રી દ્વારા આપણે સુંદર મજાનું વચનામૃત સાંભળીએ ને આપણે ખરેખર દીપથી દીપ પ્રગટાવીએ. દરેક માણસના જીવનની અંદર અંધકાર નીચે હોય છે, દીપ એક પણ જોશો તો નીચે પોતે ભલે ઝળહળતો હોય પણ એની નીચે અંધકાર હોય, ત્યારે એક દીવો બીજા દીવાને પ્રગટાવતો જાય અને એક એક અંધકાર દૂર થતો જાય ત્યારે આપણા જીવનની અંદર આવો અંધકાર દૂર થાય. અને જેજેશ્રી આપણને ખૂબ આશીર્વાદ આપે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અમને આવો અંધકાર દૂર કરવાની તક આપે. ફરી વખત વિશેષ કાંઈ ન કહેતા પૂજ્ય જેજેશ્રીનો હૃદયથી દંડવત પ્રણામ કરું છું અને અત્રે ઉપસ્થિત આપ દરેક વડીલોના, દરેક માતા બહેનોને હૃદયથી વંદન સાથે મારી વાતને વિરામ આપું છું. જય દ્વારકાધીશ. જે સંસ્કારો નટુભાઈ અને મોલેશભાઈની અંદર છે એ જ સંસ્કારો આ બાળકોની અંદર સિંચન થયા છે.
નિગમ પ્રતિ આદ્યમ યત શુદ્ધમ સાકૃતિસ્તોમે પ્રભુર નંદ કુમારો મે સ્વામી કૃષ્ણ કનૈયાલાલ કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી અમુને મહારાણી કી જય શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય શ્રી નાથજી પ્યારે બાલ કૃષ્ણ લાલ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી કૃષ્ણ ચરિતામૃત કથાના મંગલ શુભારંભના શુભ ઉપલક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના જ્યારે દિવ્ય કથામૃતનું આપણે રસપાન કરવા જઈ રહ્યા છીએ, ભગવાનના દિવ્ય ચરિત્ર જ્યારે હૃદયના અંદર આરૂઢ બને, સ્થિર બને, ત્યારે આપણું જીવન એ પ્રભુમય બને છે, રાધે શ્યામમય બને છે. જીવનના અંદર જ્યારે ભગવદ રસને કથાના માધ્યમથી પ્રાપ્ત કરવાનું સુઅવસર સૌભાગ્ય પ્રાપ્ત થાય, એ ભગવાનની એક વિશેષ અનુકંપા છે અને એ જ માનવ જીવનને સાર્થક બનાવતું હોય છે. જ્યારે દિવ્ય સત્સંગની આપણને ઉપલબ્ધિ બને, આઈએ ભાવ સે રાધે શ્યામ કા ગુણગાન કરતે હુએ આજ કે સત્ર કા શુભારંભ.
મસ્ત રસ ઘોર રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ ગો રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ ગો જીવન મેં અમૃત રસ ઘોર રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ ગો રાધે શ્યામ 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 જીવન મેં અમૃત રસ ઘો રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ ગો 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 રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ બોલ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ બો 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 રાધે શ્યામ 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 જી
मन में अमृत रस घो राधे श्याम राधे श्याम राधे श्याम बो 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 राधे श्याम 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 राध
શ્રી કૃષ્ણ ચરિતામૃત કથાના મુખ્ય યજમાન સેવાર્થી પરમ ભગવદીય એવા શ્રી ડાયાભાઈ એવમ લાભુબેન એમના બંને પરમ ઉત્સાહી નિષ્ઠાવાન કર્મનિષ્ઠ સંસ્કારી પુત્ર રત્નો પરમાત્મીય એવા શ્રી મૌલેશભાઈ એવમ એમના જ્યેષ્ઠ ભ્રાતા નટુભાઈ ઉકાણીનો સમસ્ત પરિવાર અન્ય ઉપસ્થિત મંચસ્થ સર્વ મહાનુભાવો આમંત્રિત મહેમાનો આપ સર્વ વિશેષ નિમંત્રણથી પધારેલા સર્વ ભાવિક ઉત્સાહી ભગવદ ચરણાનુરાગી વલ્લભીય વૈષ્ણવજનો, દ્વારિકા નગરીમાં દ્વારિકાધીશ, વ્રજાધીશ, મથુરાધીશ યોગેશ્વર સર્વેશ્વર એવા શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્રોને શ્રવણ કરવાનું દિવ્ય સૌભાગ્ય લાભ આપણને સર્વને મળી રહ્યો છે. આટલી સુંદર નગરીનું અહીંયા નિર્માણ થયું, પ્રવેશ કરતા એવો જ ભાવ થયો જેમ દ્વારિકાથી નગરી સાક્ષાત ઐશ્વર્યાના ફાર્મ હાઉસમાં આવીને ઊભી થઈ ગઈ છે. અને જ્યાં દ્વારકાની આટલી સુંદર નગરીનું નિર્માણ થયું હોય તો દ્વારકાધીશે પણ ચોક્કસ પધારવું જ પડે. નિશ્ચિત આ કથાના અંદર આપણા સર્વના વચ્ચે દ્વારકાધીશજી પોતે વિરાજમાન થઈને આ કથાનું રસપાન કરાવશે અને કરશે. મૌલેશભાઈ ઉકાણી અને સમસ્ત પરિવારના સન મનોરથ સ્વરૂપે આ પ્રકારના ફાર્મ હાઉસમાં અગર કોઈ કથાનું આયોજન થયું હોય તો એ મારા પોતાના જીવનનો એક પહેલો પ્રસંગ છે. વડોદરાના એક સંનિષ્ઠ મહાનુભાવ સાથે મારી ફોન પર વાતચીત થતી હતી. વાત વાતમાં વાત નીકળી, મને પૂછ્યું જેજે આગામી કાર્યક્રમ ક્યાં છે? મેં કીધું રાજકોટના અંદર છે. રાજકોટમાં ક્યાં છે? રાજકોટ પાસે ઈશ્વરિયા ગામ છે, ત્યાં છે. મેં કીધું ફક્ત આમંત્રિતો માટેનું આયોજન છે અને 4000 લોકો એમાં આવવાના છે. મને કે જે 4000 માણસ આવે એને આમંત્રિતની કથા કહેવાય કે જાહેર કથા કહેવાય કે સાર્વજનિક કથા કહેવાય? ત્યારે મારે કેવું પડ્યું કે ઉકાણી પરિવારનો પ્રેમ, ઉકાણી પરિવારનો સ્નેહ એ આખા સમાજ સાથે એટલો છે કે આમંત્રિતની કથા પણ એ આટલા મોટા પાયે આયોજિત થઈ શકે એમ છે. આ દ્વારિકા નગરી ના ભાવાત્મક સ્વરૂપે એ કૃષ્ણચંદ્રના દિવ્ય ચરિત્રોને શ્રવણ કરવાના છે. દ્વારિકાધીશ કો કે મથુરાધીશ કો કે વ્રજાધીશ કો, યે સબ કૃષ્ણ કે હી અલગ અલગ નામ હૈ. એ ભગવાન કૃષ્ણના અલગ અલગ સ્વરૂપના અંદર આપણને
આસક્તિ પ્રગટ થાય. કોઈને બાલકૃષ્ણ લાલ જ ગમતા હોય, કોઈને ગાયો ચરાવતા કૃષ્ણમાં વિશેષ આસક્તિ હોય, કોઈને રાસ રમતા કૃષ્ણમાં વિશેષ પ્રમાણે એના ચિત્તનો નિરોધ થયેલો હોય, કોઈને મથુરાપતિ કૃષ્ણ ગમે, કોઈને યોગેશ્વર ગમે, કોઈને દ્વારિકાધીશ ગમે, તમને જે પણ કૃષ્ણના સ્વરૂપના અંદર આસક્તિ છે મૂળમાં એ કૃષ્ણ જ છે. કોઈને શ્રીનાથજી બાવામાં પ્રીતિ હોય, કોઈને મદન મોહનજીમાં પ્રીતિ હોય, કોઈને ગોકુલ ચંદ્રમાજીમાં પ્રીતિ હોય. ભગવાને અલગ અલગ પ્રકારની લીલાઓ કરી અને લીલાના આધાર પર ભગવાનના અલગ અલગ નામોનું કરણ કરવામાં આવ્યું. તો કૃષ્ણ વહી હૈ, ઉનકી લીલા કે માધ્યમ સે વો અલગ બને, વો કૃષ્ણ કે કોઈ ભી સ્વરૂપ મે આપકો આસક્તિ હો, ચાહે કોઈ ભી રૂપ મે આપકો આસક્તિ હો, વો આપકી મૂળ આસક્તિ કૃષ્ણ તક પહોંચ જાતી હૈ. પણ કૃષ્ણ ભગવાન ના આપણે ભાગલાઓ એટલા પાડી દીધા કે લોકોમાં કન્ફ્યુઝન ક્રિએટ થઈ. આજે પુષ્ટિ માર્ગ ના અંદર અગર એવું લખવામાં આવે કે આ કૃષ્ણ મંદિર છે તો લોકોને થાય આ પુષ્ટિ માર્ગીય મંદિર નથી, આ કોઈ મર્યાદા માર્ગીય મંદિર છે. પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજી શબ્દ લખો તો જ લોકોને ખબર પડે કે આ પુષ્ટિ માર્ગીય હવેલી છે. પ્રિયજનો, જગતગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથોના અંદર, સિદ્ધાંતોના અંદર કેવળ કૃષ્ણ શબ્દ પર ભાર મૂક્યો છે. આપણે કોઈ જગ્યા શ્રીનાથજી શરણમમાં નથી બોલતા, શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ છીએ. જય શ્રીનાથજી પણ નથી બોલતા, પણ જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. શ્રીનાથજી સેવા સદા કાર્ય પુષ્ટિ માર્ગના સિદ્ધાંતમાં નથી, કૃષ્ણ સેવા સદા કાર્ય છે. મહાપ્રભુજી આખા સંપ્રદાયના અંદર કૃષ્ણ શબ્દનો જ ઉપયોગ કર્યો છે, કોઈ જગ્યાએ શ્રીનાથજી શબ્દનો ઉપયોગ નથી કર્યો. એ શ્રી કૃષ્ણ જે ગિરિરાજ બાવામાંથી પ્રગટ થયા, એ ગોવર્ધન નાથજી તરીકે એમની ઓળખાણ પ્રગટ થઈ, એ શ્રીનાથજી બાવા તરીકે એ પ્રસિદ્ધ બન્યા. પણ એ શ્રીનાથજી બાવા કોણ? મૂળમાં વસ્તુત એવ કૃષ્ણ છે. એ દ્વારકાધીશજી કોણ? વસ્તુત એવ કૃષ્ણ છે. એ ગોકુલનાથજી કોણ? વસ્તુત એવ કૃષ્ણ છે. તો એ કૃષ્ણ કે હી અલગ અલગ રૂપ, કૃષ્ણ એક હી હૈ, લેકિન અપને અલગ અલગ રૂપો કે માધ્યમ સે અલગ અલગ સિદ્ધાંત હમારે જીવન કે અંદર પ્રશસ્ત કરતે. તો આપણા જીવનની યાત્રાના અંદર એવી સુંદર મજાની આપણે ટ્રેન બનાવીએ કે ટ્રેનના એન્જિન સ્વરૂપ એ ગીતાના યોગેશ્વર કૃષ્ણ, એ સિદ્ધાંતવાદી કૃષ્ણ, જે કૃષ્ણ આપણને માર્ગદર્શન આપે, જ્ઞાન આપે, જીવન જીવવાની એક કળા શીખવાડે, જે જીવનને દિવ્યતા પ્રદાન કરે, એ કૃષ્ણ જે ગીતાના છે એ આપણા એન્જિન બને. પછી એન્જિન સાથે ડબ્બાઓ જોડાય જેમાં પ્રેમ છે, ભક્તિ છે, શ્રદ્ધા છે, સમર્પણ છે, સહજતા છે, સરળતા છે, ત્યાં વ્રજના એ કૃષ્ણ જોડાય. ગીતાના કૃષ્ણને એન્જિન બનાવજો અને એ ગીતાના કૃષ્ણના પાછળ એ વ્રજનો કાનુડો જેમાં ભારોભાર પ્રેમ ભરેલું છે, સરળતા ભરેલી છે, સાત્વિકતા ભરેલી છે, ફ્લેક્સિબિલિટી ભરેલી છે, સમર્પણ ભરેલું છે, એ વ્રજના કૃષ્ણને એ ડબ્બાના અંદર સાથે જોડજો. અને છેલ્લે પાછો એન્જિન આવે, એ છેલ્લો એન્જિન એ દ્વારિકાધીશજીનો એન્જિન છે. તો આગે સિદ્ધાંત હૈ, પીછે ભક્તિ હૈ, ઓર ફિર દ્વારિકાધીશજી વો પીછે કે ઇન્જિન કે સ્વરૂપ મે વિદ્યમાન હૈ. તો સિદ્ધાંત, પ્રેમ, સરળતા, સહજતા અને સ્વીકાર, દ્વારિકાધીશજી એ સ્વીકાર નું સ્વરૂપ છે, યોગેશ્વર કૃષ્ણ એ સિદ્ધાંતનું સ્વરૂપ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ, સહજતા અને સરળતાનું સ્વરૂપ છે. જેના જીવનમાં સિદ્ધાંત છે, જેના જીવનમાં પ્રેમ છે, જેના જીવનમાં ભક્તિ છે, સહજતા છે, સરળતા છે અને સ્વીકાર છે, ત્યાં આનંદરૂપી કૃષ્ણ એના જીવનના અંદર નાચવા લાગે છે. અંતમે સ્વીકાર. તો પહેલે સિદ્ધાંત ચાહીએ,
પ્રિયજનો, જીવનના અંદર પ્રિન્સિપલ્સ વગરનું જીવન એ જીવનને ગેરમાર્ગે વાળી રાખે છે. એવરી ઇન્ડિવિજ્યુઅલ નીડ્સ ટુ હેવ પ્રિન્સિપલ્સ ઇન ધર લાઈફ્સ. અને ધર્મ એ સિદ્ધાંત શીખવાડે છે. એટલે જ કીધું ધારણાત ઇતિ ધર્મ, જે ધારણ કરવામાં આવે એ ધર્મ છે. મને ઘણા બધા યુવાનો પૂછે કે જીવનના અંદર ગુરુની આવશ્યકતા શું છે, શા માટે ગુરુને ફોલો કરવા, શા માટે ગુરુ બનાવવા, વોટ ઇઝ ધ નીડ ઓફ ગુરુ ઇન અવર લાઈફ. અને આજના યુવાનોને ઘણા બધા પ્રશ્નો થતા હોય, અને નિશ્ચિત એ લોકોની જિજ્ઞાસાને સમાધાન મળવું જોઈએ. ત્યારે હું ઘણી વાર કહેતો હોઉં કે આજે આપણા જીવનમાં દરેક ક્ષેત્રના અંદર કોઈને કોઈ એક્સપર્ટીની આવશ્યકતા છે. તમને કાયદાની જરૂર હોય તો લોયરની આવશ્યકતા પડે, તમારે મકાન બાંધવું હોય તો આર્કિટેક્ટની આવશ્યકતા પડે, એન્જિનિયરની આવશ્યકતા પડે, બિલ્ડરની આવશ્યકતા પડે, તમારે અગર ભણવું હોય તો ટીચર કે પ્રોફેસરની આવશ્યકતા પડે. તમે કોઈ પણ ક્ષેત્રના અંદર જાઓ, તમને એ ક્ષેત્રના એક્સપર્ટીની આવશ્યકતા પડતી હોય, અને એ એક્સપર્ટીને જ્યાં સુધી તમે પોતાના માર્ગદર્શનમાં મૂકતા નથી ત્યાં સુધી એ ક્ષેત્રના અંદર તમે આગળ વધી શકતા નથી. આવા ઇવેન્ટો ઓર્ગેનાઇઝ કરવા હોય તો ઇવેન્ટ મેનેજર્સની પણ આવશ્યકતા પડતી હોય. એમ જીવનના અંદર આધ્યાત્મિક ક્ષેત્રે, સ્પિરિચ્યુઆલિટીના ક્ષેત્રે, જીવ જગત અને બ્રહ્મના ક્ષેત્રે એક ગુરુની આવશ્યકતા પડતી હોય, અને એ ગુરુના માર્ગદર્શનમાં વ્યક્તિ પોતાના શરીરનું નહીં પણ પોતાનું આત્માનું કલ્યાણ કરી શકે, જીવનનું કલ્યાણ કરી શકે, જીવનની એક કળા શીખી શકે, જીવનને એક માર્ગદર્શન રૂપ બનાવી શકે. એટલે અમારે જીવનમાં એક ગુરુ કી આવશ્યકતા. એટલે ધારણાદિત ધર્મ, એ ધર્મ કઈ રીતે બન્યો? વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાણિ વ્યાસ સૂત્રાણિ ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. સનાતન હિન્દુ વૈદિક ધર્મ યા ચાર મુખ્ય ગ્રંથો ઉપર આધારિત છે. વેદ, ભગવદ્ ગીતા, વ્યાસ સૂત્રાણી અને શ્રીમદ ભાગવતમ, આ ચાર મુખ્ય ગ્રંથોને જે માને એને હિન્દુ કહેવાય. અને આ ચાર ગ્રંથોના અંદર જે પણ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એ સિદ્ધાંતોને આપણે ધર્મના માધ્યમથી ધારણ કરીએ છીએ. તો ધર્મ વો જીવન જીને કી એક કલા શીખાતા. ઘણા લોકોને પૂછે ને તમે ધાર્મિક છો, એટલે એને એવું લાગે કે પૂજા કરવી, અગરબત્તી કરવા, ભગવાનના મંદિરે જવું, એને ધાર્મિકતા કહેવાય. ધાર્મિકતાની ડેફિનેશન એ લોકોના અંદર એક ત્રણ ચાર પોઈન્ટ્સને ભેગા કરી નાખેલા હોય માઇન્ડના અંદર, અને એને એ લોકો ધાર્મિકતા કહેતા. ખાલી પૂજા કરવું, ખાલી અર્ચન કરવું, ખાલી મંદિરે દર્શન કરવા જવું, એનો જ ખાલી ધાર્મિકતા સાથે સંબંધ નથી. જે આ ચાર ગ્રંથોમાંથી સિદ્ધાંતોને જાણીને એ આધ્યાત્મિક માર્ગનો જ્યારે એ પથિક બને છે ત્યારે એ સાચા અર્થમાં ધાર્મિક બને છે. જેના અંદર કેવળ શરીરવાદી વિચારધારા ના હોય પણ આત્મવાદી વિચારધારા પ્રગટ થાય અને આત્મકલ્યાણની ભાવના એના મનમાં જાગૃત બને ત્યારે સાચા અર્થમાં ધાર્મિક કહેવાય. આપણા ધર્મગ્રંથો એ આત્મકલ્યાણની વાત કરે છે. પ્રિયજનો, એક શરીરવાદી વિચારધારા છે જે કેવળ માત્ર શરીર ઓરિયન્ટેડ વિચાર કરે છે, અને એક આત્મવાદી વિચારધારા છે જે આત્મકલ્યાણ માટેનો વિચાર કરે છે. આપણા બધાના અંદર બે કન્ટેનર્સ છે. એક વિષય રસથી ભરેલો કન્ટેનર છે, ભૌતિક રસથી ભરેલો કન્ટેનર છે, અને એક આધ્યાત્મિક રસથી ભરેલો કન્ટેનર છે. ઢગલે ને પગલે આપણને ભૌતિક રસ જીવનના અંદર મળે છે. ટીવી ચાલુ કરો ને આપણને ભૌતિક રસ મળે, રેસ્ટોરન્ટમાં જઈએ આપણને ભૌતિક રસ મળે, થિયેટરોના અંદર આપણને ભૌતિક રસ મળે,
વાસનાઓના અંદર, ભોગના અંદર આપણને ભૌતિક રસ મળે તો વિષય રસ આપણને દરેક જગ્યાએ ઉપલબ્ધ થાય છે. એ વિષય રસનો જે કન્ટેનર છે એ ભરાતો જ જાય, ભરાતો જ જાય, ભરાતો જ જાય, ભરાતો જ જાય. અને જે કન્ટેનર સૌથી વધારે ભરાયેલો હશે એ તમારું કેન્દ્ર બનશે. જો તુમ્હારે મન મેં હોગા વો તુમ્હારે વાણી મેં આયેગા, જો તુમ્હારે વાણી મેં હોગા વો તુમ્હારે આચરણ મેં આયેગા, જો તુમ્હારે આચરણ મેં આતા હૈ વહી તુમ્હારે જીવન કા કેન્દ્ર બનતા. આપણા બધાના અંદર વિષય રસ ભરાયેલો છે એટલે આપણી વિચારધારા, આપણું કેન્દ્ર કેવળ વિષયો તરફ આસક્ત બને છે. એટલે આજે લૌકિક ભોગ કરવા આપણને ગમે છે, લૌકિક વિષયોના અંદર આસક્ત થવું આપણને ગમે છે. કેમ? કારણ કે વિષય રસનો કન્ટેનર એ ફૂલ્લી ભરાયેલો છે. વિષય રસને ભરનારા ઘણા બધા પેટ્રોલ પંપ્સ, એની કોઈ જગ્યાએ કમી નથી. તો પ્રશ્ન થાય, આધ્યાત્મિક રસનો જે કન્ટેનર આપણા અંદર છે એ ક્યાંથી ભરાય છે? તો આધ્યાત્મિક રસનો કન્ટેનર એ આવા કથાના માધ્યમથી ભરાતો હોય, સત્સંગના માધ્યમથી ભરાતો હોય, ભગવત સ્મરણના માધ્યમથી ભરાતો હોય, ભગવત સેવાના માધ્યમથી ભરાતો હોય. અને જેમ જેમ આ આધ્યાત્મિક કન્ટેનર આપણો ભરાતો જશે તેમ તેમ અલૌકિક કાર્યના અંદર આપણી રુચિ જાગૃત થશે, અલૌકિક કાર્ય એ આપણું કેન્દ્ર બનવા લાગશે. આ કથા એ ભગવદ રસને ભરવાનું એક શ્રેષ્ઠ સાધન છે, સુવિચારોને પ્રાપ્ત કરવાનું એક શ્રેષ્ઠ સાધન છે. વિષય રસના અંદર તો વ્યક્તિ ફસાયેલો જ છે, પણ જ્યારે એના જીવનના અંદર કથાના માધ્યમથી ભગવદ રસ જાગૃત થાય છે ત્યારે એના જીવનમાં એ દિવ્યાનંદની એને અનુભૂતિ થાય છે. પ્રિયજનો, એક છે વિષય રસ, વિષયાનંદ, એક છે બ્રહ્માનંદ અને એક છે ભજનાનંદ. વિષયાનંદ એ તરત આવીને જતો રહે છે. એટલે આપણે કહીએ છીએ મને ખાવામાં બહુ મજા આવી, તો મજા એ આવીને તરત જતી રહે છે, ટકતી નથી. વિષયના અંદર જે વ્યક્તિને ક્ષણભંગુર સુખ મળે છે એ જરા પણ ટકતું નથી, એ આવીને તરત જતું રહે છે. એટલે વિષયાનંદ એ બહુ ક્ષણભંગુર છે, સિમ્પલ પ્લેઝર્સ, જેમાંથી અલ્ટી વ્યક્તિ વ્યક્તિને કઈ જ પ્રાપ્તિ થતી નથી, એ કેવલ માત્ર થોડાક સમયનો ક્ષણિક સુખ છે. માણસ વિષયોના પાછળ દોડતો હોય, વિષયોના અંદર આસક્ત થતો હોય, એને એવું લાગે છે આનંદ મને અહીંયાથી મળે છે. મૂળમાં એને જે વિષય આનંદ મળે છે એ આનંદની શોધ પાછળ એ વિષયોમાં જ પોતાના જાતને એમ માની લે છે કે આજ મને આનંદ છે, આજ મારું દિવ્યાનંદ છે. એ કસ્તુરી મૃગમાંથી સુગંધ નીકળે અને મૃગ દોડતો જાય, આ સુગંધ ક્યાંથી આવે છે, સુગંધ ક્યાંથી આવે છે. કોઈ વાર ફૂલ પાસે જાય, સુગંધ અહીંયાથી આવે છે. ઝાડ પાસે જાય, સુગંધ અહીંયાથી આવે છે. ઘાસ પાસે જાય, સુગંધ અહીંયાથી આવે છે. પણ છેક સુધી સુગંધને પામી શકતો નથી, એ સુગંધ એના અંદર જ સમાયેલી છે અને અંત સુધી, મૃત સમય સુધી એ સુગંધને મેળવી શકતો નથી. આપણા બધાના અંદર આનંદ ભીતરમાં જ વિદ્યમાન છે, એની પરછાઈ બહાર પડે છે અને એની પરછાઈ વિષય રસમાં પડે છે. શ્રી વિષય રસ આપણને મળે છે, આપણે એવું માનીએ છીએ મને બહુ જ આનંદ મળ્યો. પ્રિયજનો, એ ક્ષણભંગુર છે. વિષય રસ અને વસ્તુ રસમાં ફસાયેલો વ્યક્તિ એ ક્યારે પણ પરમાનંદને પામી શકતો નથી. અને જીવનના કોઈક અંગ પર, જીવનના કોઈક મુકામ પર એને આ વસ્તુની અનુભૂતિ થતી હોય છે. આજે ઝીણી ઝીણી વાત પર મૂડ ઓફ થઈ જવું, ઝીણી ઝીણી વાત પર અપસેટ થઈ જવું, ઝીણી ઝીણી વાત પર હતાશ થઈ જવું, આ વિષયરસ જ્યારે આપણા અંદર વિશેષ ભરાયેલો હોય છે ત્યારે અજ્ઞાનતા વધે છે. અને જેટલી અજ્ઞાનતા વધશે એટલી જીવનના અંદર નાની વસ્તુ મોટી લાગશે, અને જેટલું જ્ઞાન વધશે મોટી વસ્તુ નાની લાગશે. આજે ઝીણી ઝીણી વાત પર આપણે રડી જતા હોઈએ છીએ. આપણે નાના હતા ત્યારે એક નાની ગાડી આપણા પાસે હતી, એ ગાડીનું જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે આપણે રડ્યા.
થોડાક મોટા થયા, પેલી બેટરી વાળી ગાડી આપણા જીવનમાં આવી, એ ઠોકાઈ ત્યારે આપણે રડ્યા. હજી મોટા થયા, નેનો ગાડી લાવ્યા, એ ઠોકાઈ ત્યારે આપણે રડ્યા. હજી મોટા થયા, પૈસાની સમૃદ્ધિ આવી અને આપણે સારી ઇનોવા લાવ્યા, એ ઠોકાઈ રડ્યા. હજી સમૃદ્ધિ વધી, સ્પોર્ટ્સ કાર લાવ્યા અને સ્પોર્ટ્સ કાર ઠોકાઈ ત્યારે આપણે રડ્યા. વિચાર કરો, પેલા પ્લાસ્ટિકના ટોય થી લઈને સ્પોર્ટ્સ કાર સુધી જ્યારે જ્યારે એ વસ્તુ ઠોકાઈ છે ત્યારે ત્યારે આપણે રડવા લાગ્યા છે, દુઃખ થયું છે, મન અશાંત બન્યું છે. આપણા ટોયઝ ગ્રો થતા રહ્યા પણ આપણે ડ્રો થયા નથી. રમકડાઓનો ગ્રોથ થતો ગયો પણ આપણા મનનો ગ્રોથ થયો નથી. એ નાનપણથી લઈને મોટા સુધી જ્યારે કોઈ વસ્તુ નાશ પામે છે વ્યક્તિ દુઃખી થાય છે. કારણ કે વસ્તુ ઓરિયન્ટેડ જે વ્યક્તિના અંદર એ આનંદ સમાયેલું છે વિષયનું, એ વ્યક્તિને દુઃખી બનાવે છે. પ્રિયજનો, વસ્તુ કરતા વ્યક્તિ મોટો છે અને વ્યક્તિ કરતા પરમાત્મા મોટો છે. આપણે વસ્તુને મોટું બનાવી દઈએ છીએ વ્યક્તિ કરતા, એટલે વસ્તુની મહત્તા વધે છે વ્યક્તિ કરતા, અને ઘણીવાર વ્યક્તિને મોટો બનાવી દઈએ છે પરમાત્મા કરતા. આ વિશ્વના અંદર સૌથી મોટું તત્વ એ ઈશ્વર તત્વ છે, પછી વ્યક્તિ છે અને પછી વસ્તુ છે. તો વસ્તુ, વ્યક્તિ ઓર પરમાત્મા. એકવાર એક પતિએ પોતાના પત્નીને જન્મદિવસના દિવસે એક બહુ સારી ગાડી ભેટમાં આપી, બહુ મોંઘી ગાડી હતી. પત્ની બહુ ખુશ થઈ ગયા, તરત ટેસ્ટ ડ્રાઈવ કરવા માટે ગયા. પતિને ઓફિસમાં જવાનું હતું અને જ્યાં ટેસ્ટ ડ્રાઈવ કરવા ગયા જોરદાર એક્સિડન્ટ થયું, ગાડીના ભૂક્કા બોલાઈ ગયા. પત્ની ચોધાર આંસુએ રડવા લાગી. પત્નીના મનમાં વિચાર આવ્યો, ગાડીના ભૂક્કા બોલાયા એ તો ઠીક છે, પણ હવે હું મારા પતિને શું મોડું દેખાડીશ. જીવનના અંદર જ્યારે વસ્તુનો નાશ થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ આપણને કંઈક ભેટ આપી હોય અને કદાચ એ વસ્તુનો નાશ થઈ જાય, તો વસ્તુ કરતા પણ આપણા મનમાં ભાવ એ જાગૃત થાય છે કે હવે આને હું મોડું શું દેખાડીશ, કયા મોડે આના પાસે જાઉં કે આ આટલા પ્રેમથી આપેલી વસ્તુનો નાશ થઈ. અચાનક એ પત્નીની નજર એના પર્સમાં પડી, કશું કાઢવા ગઈને એક ચિઠ્ઠી નીકળી. પતિએ બહુ સરસ વાત લખેલી એના અંદર કે અરે પત્ની, તારા જન્મદિવસના દિવસે મેં ભાવ અને પ્રેમથી તને આ ગાડી ભેટમાં આપી છે, પણ કદાચ જો આ ગાડીનો એક્સિડન્ટ થાય તો ચિંતા નહીં કરતી, તારું મહત્વ વધારે છે ગાડી કરતા. હું ગાડીને પ્રેમ નથી કરતો પણ તને પ્રેમ કરું છું. આ ચિઠ્ઠીના શબ્દો વાંચીને એ પત્નીના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. ત્યારે એને થયું, વસ્તુ કા મહત્વ નહીં લેકિન વ્યક્તિ કા મહત્વ હૈ, ઓર ઉસસે ભી આગે બઢે તો વ્યક્તિ કા મહત્વ નહીં લેકિન પરમાત્મા કા મહત્વ હૈ. જેમ જેમ વ્યક્તિને જ્ઞાન થતું જાય છે સત્સંગના માધ્યમથી, અધ્યાત્મના માધ્યમથી, તેમ તેમ વ્યક્તિના જીવનના અંદર એ મોટી વસ્તુ એ નાની બનવા લાગે છે. પણ અજ્ઞાન હશે તો નાની વસ્તુ એ મોટી બની જાય છે. તમારામાં જેમ જેમ નોલેજ આવતું જશે પછી લૌકિક વિષયો તમને તુચ્છ લાગવા લાગશે, વિષયરસ તમને તુચ્છ લાગવા લાગશે, એ સિમ્પલ પ્લેઝર્સ લાગવા લાગશે, એમાં તમને કોઈ સાર નહીં દેખાય. પણ અજ્ઞાનતા વધશે તો સિમ્પલ પ્લેઝર્સ ના અંદર બહુ સાર દેખાશે અને મૂળમાં એ અસાર સાબિત થાય છે. જેમ જેમ તમારા જીવનના અંદર આધ્યાત્મિકતાનો વિકાસ થશે, તેમ તેમ લૌકિક અને ભૌતિક વસ્તુઓ પ્રતિ તમારી અરુચિ જાગૃત થશે. તમે જેટલા ઉપર જાઓ ફ્લાઇટમાં, કેટલી પણ મોટી ગાડી હોય એ તમને નાની જ દેખાય. એમ અધ્યાત્મના અંદર જેમ જેમ તમે ઊંચાઈ પર પહોંચો, જ્ઞાનના અંદર જેમ જેમ તમે ઊંચાઈ પર પહોંચો, તેમ તેમ ઝીણી ઝીણી વસ્તુઓ જે છે એ હજી ઝીણી લાગશે અને મોટી વસ્તુ એકદમ ઝીણી લાગવા લાગશે. આપણે વિચાર કરીએ કેટલી નાની નાની વસ્તુઓ ઉપર આપણે નિરાશ થઈ જઈએ. પહેલા એ મારા સામે જોઈને સ્માઈલ નહીં આપે,
એટલા પણ તું મોટી તોપ છે ભાઈ, તને બધા જોઈ સ્માઈલ આપે. એને મારા સામે જોઈને સ્માઈલ નહીં આપી, પછી એમાં જ બે કલાક વિચાર કર્યા કરશે, કેમ ના આપી, કેમ ના આપી, કેમ ના આપી, કઈ મારાથી ખોટું લાગ્યું હશે, કઈ તકલીફ થઈ હશે. ઝીણા ઝીણા વિષય પર આપણે નિરાશ થઈ જઈએ છીએ. આ નિરાશાનું મૂળ કારણ એ અજ્ઞાનતા છે. પરંતુ સત્સંગના માધ્યમથી જ્યારે જ્ઞાન જાગૃત થાય, વ્યક્તિના મનમાં પરિવર્તન આવે, વ્યક્તિની વિચારધારા બદલાય. તમે વિચાર કરો, જ્યારે તમે નાના હતા ત્યારે તમારો એક થોટ પ્રોસિજર હતો, તમને અમુક વસ્તુ ગમતી હતી. પછી જેમ જેમ તમે મોટા થતા ગયા, તમારી પ્રાયોરિટી બદલાઈ, તમારા જીવનના ધ્યેય બદલાતા ગયા. તમે હજી મોટા થયા, હજી તમારી વિચારધારા બદલાઈ. એમ જેમ જેમ જીવનના અંદર વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે, તેમ તેમ એની દૃષ્ટિમાં બદલાવ આવતો જાય છે. તો વિષયાનંદ એ બહુ ક્ષણભંગુર છે. બીજો બ્રહ્માનંદ, મોક્ષના અંદર જે વ્યક્તિને આનંદ પ્રાપ્ત થાય એ બ્રહ્માનંદ છે. પ્રિયજનો, એ બ્રહ્માનંદ મોક્ષથી કઈ રીતે પ્રાપ્ત થાય? તો આત્મા પરમાત્માના અંદર જોડાઈ જાય અને આત્મા પોતાના જાતને પરમાત્મામાં મર્જ કરી દે, એનું મોક્ષ. છૂટી જવું બધાથી, ડિટેચ થઈ જવું. પણ આપણા ભક્તો બ્રહ્માનંદ નથી માંગતા, આપણા ભક્તો એ ભજનાનંદ માંગે છે. હે પ્રભુ, મર્યા પછી પણ અમને આપના ધામના અંદર આપની સેવા કરવાનો અવસર પ્રદાન થાય, મર્યા પછી પણ આપની ભક્તિ અમને પ્રાપ્ત થાય, એ દિવ્ય આનંદને એકવાર પ્રાપ્ત કરીને અમે પાછા આ સુખ દુઃખના વિષયના અંદર પડવા માંગતા નથી. અમને તો એ ભજનાનંદની પ્રાપ્તિ કરાવો. અને એ ભજનાનંદ એ ભગવાનના દિવ્ય કથાથી પ્રાપ્ત થતું હોય છે. તો જીવનના અંદર ગીતાના કૃષ્ણ એ સિદ્ધાંત રૂપે છે, પછી વ્રજના કૃષ્ણ એ ભક્તિ સ્વરૂપે છે, એ ભજનાનંદ રૂપ છે, અને પછી દ્વારિકાના કૃષ્ણ એ સ્વીકાર રૂપ છે. જીવનમાં સિદ્ધાંત, ભક્તિ અને સ્વીકાર, આ ત્રણેય તત્વ જ્યારે વ્યક્તિના જીવનમાં જાગૃત બને છે ત્યારે એને એ દિવ્ય આનંદની અનુભૂતિ થતી હોય છે. તો પહેલે સિદ્ધાંત કી આવશ્યકતા, ધારણાત ઇતિ ધર્મ. ધર્મ એ ધારણ કરવાની વસ્તુ છે. એ મહાપુરુષોએ, એ સદગુરુઓએ જે એમના દિવ્ય ગ્રંથોના અંદર જે સુંદર વાચ આપણને પ્રદાન કર્યા, એ જીવન માટે માર્ગદર્શન રૂપ છે. આજે ગાડી ચલાવી હોય તો પણ ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશનને વ્યક્તિએ ફોલો કરવા પડે. એમાં શરીરરૂપી ગાડી અગર વ્યક્તિએ ચલાવી હોય તો એને ધર્મના રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો કરવા પડે, ત્યારે જઈને એના આત્માનું એ કલ્યાણ કરી શકે. તો રથ એ શરીર હૈ, રથી વો આત્મા હૈ, ઓર સારથી હમારા મન હૈ. રથી ઓર રથ કે બીચ મેં સારથી હૈ. યે સારથી રથ કો અચ્છે માર્ગ પર ભી લે જા સકતા હૈ, ઓર યે સારથી રથ કો ખરાબ માર્ગ પર ભી લે જા સકતા હૈ. એ સારથીના માધ્યમથી વ્યક્તિએ પોતાના રથીનું કલ્યાણ કરવાનું છે, આત્માનું કલ્યાણ કરવાનું છે. તો જ્યારે આત્મ કલ્યાણની ભાવના જાગૃત થાય, જ્યારે આ જ્ઞાન પ્રગટ થાય કે હું ભગવાનનો છું અને ભગવાન મારો છે, આ સમસ્ત જગતના સર્જક એ મારા ઈશ્વર છે, અને ઈશ્વરના જ આ જગતના અંદર એક પ્રતિનિધિ રૂપે, એક પટપુતલી રૂપે, એક નિમિત્ત પાત્ર બનીને હું કાર્ય કરું છું, આ ભાવ જ્યારે જાગૃત બની જાય ત્યારે સમજો તમે સાચા અર્થમાં ધાર્મિક કહેવાય. તો ધાર્મિકતા કા સંબંધ વો આત્મકલ્યાણ કે સાથ હૈ, ધાર્મિકતા કા સંબંધ ભજનાનંદ કે સાથ હૈ, ધાર્મિકતા કા સંબંધ હમારે જીવન કે કલ્યાણ કે સાથ હૈ, ધાર્મિકતા કા સંબંધ શરીરવાદ કે સાથ નહીં, વિષયાનંદ કે સાથ નહીં, કેવલ આત્મકલ્યાણ કે સાથ હૈ. તો જીવનમાં પહેલા સિદ્ધાંત જોઈએ, ધર્મ જોઈએ. પણ એ સિદ્ધાંત કેવા હોવા જોઈએ? જડ સિદ્ધાંત નહીં હોવા જોઈએ.
भीष्म पितामह एक कॉन्स्टिट्यूशनलिस्ट हता अने भगवान श्री कृष्ण ए रिवॉल्यूशनलिस्ट हता। भीष्म पितामहे सिद्धांतों ने खाली पकड़ी राख्या, हस्तिनापुरनी रक्षा माटे भले खराब लोकोनो पण संग आपवानो थाय एमने प्रदान कर्यो। एवा सिद्धांत जड़ बनवानी आवश्यकता नथी, पण त्यारे कृष्ण भगवान आपणने शीखवाड़े छे कि एवी फ्लेक्सिबिलिटी व्यक्तिना जीवनना अंदर जागृत थाय कि जरूर पड़े त्यारे व्यक्ति गायो पण चरावी शके अने जरूर पड़े त्यारे व्यक्ति घोड़ो पण चरावी शके, जरूर पड़े त्यारे व्यक्ति वासरी पण वगाड़ी शके अने जरूर पड़े त्यारे व्यक्ति सुदर्शन ने हाथमां पण लई शके, जरूर पड़े त्यारे व्यक्ति प्रेमवान पण बनी शके अने जरूर पड़े त्यारे व्यक्ति कठोरवान पण बनी शके। सिद्धांत जड़ता ए भगवान नथी शीखवता, पण सिद्धांतना साथे सरलता ए भगवान शीखवे छे। अकेले सिद्धांत व्यक्ति को जड़ बनाते, इसलिए गीता के कृष्ण के साथ हमें व्रज का कृष्ण चाहिए। एकला गीता ना कृष्ण योगेश्वर कृष्ण ए सिद्धांतवादी बनावस, पण जारे व्रजना कृष्ण एमां भड़े छे, दूधना अंदर जेम मिश्री भड़े त्यारे दूधमां मिठास आवे, एम गीताना कृष्ण साथे जारे व्रजना कृष्ण भड़े त्यारे जेने एमां भक्ति अने प्रेमनी मिठास आवे। ज्ञाननो कोरो कापड़ एक कड़क बनी जतो होय, पण एक कोरा कापड़ने जारे प्रेमना रसना अंदर ए जड़ना अंदर भिगोवामां आवे त्यारे एना अंदर कोमळता आवे। एकला सिद्धांतवादी व्यक्ति एक कठोर बनी जता होय, पण जारे एमना जीवनना अंदर भक्तिनी सरसता ने सरलता आवे त्यारे एमां नरमाश आवती होय, विनाश आवती होय, एक वळांक आवतो होय, एमने जेम वाड़ो एम वाड़ी शकाता होय, तो व्रज के कृष्ण के साथ गीता के कृष्ण का संगम होना चाहिए। એ વ્રજના કૃષ્ણ ફ્લેક્સિબિલિટી આપે છે। આપણે પતંગ ચકાવીએ ને ત્યારે એમાં ખેંચ પણ આપવી પડે, ઢીલે આપવી પડે, ખાલી ઢીલ ઢીલ આપો, એકલી સરળતા અને સહજતા આપો તો લોકો ઘોડીને પી જાય। એ સિદ્ધાંતો સાથેની સરળતા છે, થોડી ખેંચ આપવાની છે, થોડી ઢીલ આપવાની છે, પાછી ખેંચ આપવાની છે, અને કદાચ પતંગ કપાઈ જાય તો સ્વીકાર કરી લેવાનો છે। એ સ્વીકારવાદ દ્વારકાધીશજી પ્રદાન કરે છે, 16,000 પત્નીઓનો સ્વીકાર, એ સહન શક્તિ, ઈચ્છા પૂરી ન થાય છતાં એને સ્વીકારી લે, તમારી ઈચ્છા આધારે કોઈ કાર્ય થાય કે ન થાય એનો સ્વીકાર, તો છેલ્લે દ્વારકાધીશ છે। તો ગીતાના કૃષ્ણ, મધ્યમાં વ્રજના કૃષ્ણ અને અંતમાં દ્વારિકાના કૃષ્ણ, આ ત્રણેય કૃષ્ણોનું જીવનના અંદર જ્યારે સમન્વય કરવામાં આવે તો આપણી જીવનની યાત્રા એ દિવ્ય બની શકે, જીવનની યાત્રા એ વિચારશીલ બની શકે, જીવનની યાત્રા આધ્યાત્મિક બની શકે, જીવનની યાત્રા આત્મકલ્યાણરૂપ બની શકે। સિદ્ધાંત કે સાથ સરળતા, જ્યાં સિદ્ધાંત છે ત્યાં મર્યાદા છે, જ્યાં પ્રેમ છે ત્યાં કોઈ મર્યાદા નથી। અરે જ્યારે કોઈ વ્યક્તિ મરવા પડ્યું હોય ત્યારે એ સિદ્ધાંતોને જડતાથી ન લેવાય, ત્યારે વ્યક્તિએ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ। ત્યારે આપતકાલે મર્યાદા નાસ્તીનો સિદ્ધાંત લેવો પડે કે જ્યારે આપત્તિનો સમય આવે, ઇમરજન્સીનો સમય આવે, ત્યારે એમાં કોઈ મર્યાદા નથી હોતી, એમાં સ્ત્રી અને પુરુષની મર્યાદા નથી હોતી, એ વ્યક્તિના રક્ષણની ત્યાં આવશ્યકતા હોય છે। ત્યાં માનવતા આવી જાય, અને જ્યાં માનવતા આવી જાય પછી ત્યાં કોઈ પણ મર્યાદા ભેદ આવતો નથી, ત્યાં કાસ્ટિઝમ આવતું નથી, ત્યાં ઇરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ અને ક્રીડ એ વ્યક્તિને મદદ કરવું એ આપણો પહેલો સિદ્ધાંત છે। પછી એમ ના કહેવાય કે આ હિન્દુ છે, કે આ મુસલમાન છે, કે આ ખ્રિસ્તી છે, કે આ શીખ છે, પછી એવું ના કહેવાય કે મારે ખાલી વૈષ્ણવોને જ મદદ કરવાની। અરે આપકે સામને કોઈ મર રહા હો તો આપકા પહેલા સિદ્ધાંત હૈ આપ ઉસકી મદદ કરો। અને ગુસાઈજીએ પણ આપણને આ શીખવ્યું, કુંજરી જતી હતી અને તરસી હતી અને એના પ્રાણ નીકળવાની તૈયારીમાં હતા, અને એ વખતે ગુસાઈજીના મનમાં કરુણા જાગી અને સેવકને કીધું કે આ ઠાકોરજીની ઝારીથી એને જલ પીવડાવો। સેવક કે અરે આ ગુંજરીને અગર ભગવાનની ઝાડી અડકી જાય તો ઝારી છોવાઈ જાય, ત્યારે ગુસાઈજી કે છે અરે ઝારી છોવાશે તો બીજી આવશે, પણ આના પ્રાણ એકવાર જતા રહેશે તો એ પ્રાણ બીજી વાર આવવાના નથી, આ ઝારીથી એને જલ પીવડાવો। આપતકાલે મર્યાદા નાસ્તી, ઘરના અંદર આગ લાગી હોય ને પેલો મરજાદી હું તો પેલા અપરસમાં નહાવા જાઉં,
અને પછી જઈને ભગવાનને ઘરમાંથી બહાર કાઢું. ભાઈ અત્યારે ઘરમાં આગ લાગેલી છે, તું અપરસ કરવા જાય, તું જે હાલતમાં છે, જે સ્થિતિમાં છે, એ ભગવાનને અડક અને ઝાંપીજીમાં બહાર દોડતો નીકળ. ત્યારે આપતકાલે મર્યાદા નાસ્તી. પતિકો શુદ્રવત આચરે, આ સિદ્ધાંત કે ટ્રાવેલિંગના અંદર બધા જ લોકો શુદ્રવત થઈ જાય છે. પતિકો શુદ્રવત આચરે, જ્યારે તમે યાત્રા પર હો ત્યારે અમુક કદાચ મર્યાદાઓ તમારાથી ફોલો નથી થતી, આચાર વિચાર ફોલો થતા નથી, તો ઘણા બધા ધર્મશાસ્ત્રના અંદર આપણા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોમાં દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે ફ્લેક્સિબિલિટી દેખાડેલી છે, પણ આપણે સિદ્ધાંત જડ બની જઈએ છીએ. તો સિદ્ધાંત જડતા નકામું, અરે એવું સત્ય નકામું જે કોઈને મારક સિદ્ધ બને. ભાઈ બાપુજી હોસ્પિટલના અંદર હોય અને હાર્ટ એટેક આવ્યું હોય અને બાપુજીને લોટરી લાગી હોય, પેલો સત્યવાદી હરિશ્ચંદ્ર થઈને એમને આ સમાચાર કહેવા જાય, ડોક્ટર ના પાડે કે ભાઈ અત્યારે આ બધા સમાચાર નહીં આપતો, ભલે તું સાચું બોલનાર છે પણ અત્યારે આ સમાચાર આપશે તો એમને વળી પાછો હાર્ટ એટેક આવવાની સંભાવના છે, અત્યારે આ રિસ્ક લેવા જેવું નથી, હમણાં સત્યનું જોખમ લેવા જેવું નથી, છતાંય પેલો ચાપલો બનીને એમને કહેવા જાય અને ફરી એમને હાર્ટ એટેક આવે ને બાપુજી પહોંચી જાય, તો એ સત્ય તમારું એ મારક બન્યું કહેવાય. એ સત્ય કોઈનો બચાવક બન્યો નથી પણ મારક બન્યો છે. એવું સત્ય શું કામ? દેશકાલ પરિસ્થિતિ કે આધાર પર હમારે સિદ્ધાંત કભી સરળ ભી બનને ચાહીએ, લેકિન ઉસમે સમાજ કા હિત હોના ચાહીએ, સંપ્રદાય હિત હોના ચાહીએ, પરિવાર કા હિત હોના ચાહીએ, દેશ કા હિત હોના ચાહીએ, દેશ કે લિયે, ધર્મ કે લિયે, સંપ્રદાય કે લિયે, પરિવાર કે રક્ષણ કે લિયે, શાયદ અગર વો સિદ્ધાંતો કો અગર હમ દેશકાલ પરિસ્થિતિ કે અનુસાર અગર ડાઇલ્યુટ કરકે ઉનકો અગર સરળ ભી બના દેતે હૈ તો ઉસમે કોઈ પ્રકાર કી આપત્તિ નહીં. અને એટલે શાસ્ત્રોમાં કીધું પણ છે કે તમને ભૂખ લાગી હોય ને ભૂખથી તમારા અગર પ્રાણ જતા હોય, તમે મરવા પડ્યા હોય, તો જુઠ્ઠું બોલીને પણ તમે બ્રાહ્મણ બની શકો છો અને ભિક્ષા માંગી શકો છો. ભલે તમે બ્રાહ્મણ નથી, ભિક્ષા માંગવાનો અધિકાર એને છે કે સંન્યાસીને છે. તો આપણા ત્યાં ઘણા બધા સિદ્ધાંતોમાં દેશકાલ પરિસ્થિતિનો વિચાર કરેલો છે. हमारे पुष्टि मार्ग के अंदर वैष्णवों को सीखने की आवश्यकता कि समय संजोग ना आधार पर अमुक सिद्धांतों ना अंदर रिनोवेशन लावामा आव्या छे. गुसाई जी ने महाप्रभु जी वक्ते पण आवा अनेक प्रसंगों आपणे जोता होईए छे जेमा सिद्धांतों में फ्लेक्सिबिलिटी नो दर्शन थयुं छे. तो सिद्धांत जड़ बनवानुं नथी, सिद्धांत साथे प्रीत जोईए. આપણે રીત રીતમાં એટલા પડી જઈએ છીએ કે પ્રીત સાવ નષ્ટ થઈ જાય છે, અને ઘણી વાર એવું પણ ના થવું જોઈએ કે પ્રીતમાં એટલા પડી જઈએ કે પછી રીત જ ના રહે. કોઈની પણ અતિશયોક્તિ નકામી છે. પેન્ડુલમ બહુ આમ પણ ના જવું જોઈએ અને પેન્ડુલમ બહુ આમ પણ ના જવું જોઈએ, એ વચ્ચે સ્થિર રહેવું જોઈએ. કોઈ પણ વિષયનું એક્સ્ટ્રીમિસ્ટ બનવું દેટ ઇઝ ડેન્જરસ. કેટલી પણ દવા સારી હોય પણ એ દવા જો તમે વધારે પડતી ખાઈ લો તે દવા તમારા માટે પોઈઝનસ બની જાય છે. એમ કેટલો પણ સારો સિદ્ધાંત હોય પણ એ સિદ્ધાંત જડ બની જાય તો એ સિદ્ધાંત તમારા માટે મારક રૂપ બની જાય છે. એ પેન્ડુલમ વચ્ચે રહેવું જોઈએ. અતિશય પ્રીતમાં એવા નહીં ખોવાઈ જવું કે રીત જ જતી રહે, અને અતિશય રીતમાં એવા નહીં ખોવાઈ જવું કે પ્રીત જતી રહે. એ પ્રીત અને રીતને બંનેને બેલેન્સ કરીને રાખવાની છે. તો સિદ્ધાંત કે સાથ સરળતા, સહજતા, પ્રેમ, ભક્તિ, અનંત મે સ્વીકાર. તો વિશ્વાસ અને શ્રદ્ધાની પટરી ઉપર આ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય ટ્રેનનું નિર્માણ કરવાનું છે. એમાં સિદ્ધાંતના કૃષ્ણ એ જગદગુરુ છે, પ્રેમના કૃષ્ણ એ વ્રજના કૃષ્ણ છે, અને સ્વીકારના કૃષ્ણ એ દ્વારિકાધીશ છે. આ ત્રણેય કૃષ્ણનું જીવનના અંદર સમન્વય કરવાનું છે. તો વો કૃષ્ણ કેસે હૈ? પદ્મ પુરાણ અંતર્ગત ભાગવત કે મહાત્મા કે પ્રથમ શ્લોક કા હમ દર્શન કરેં, વો ભગવાન શ્રી કૃષ્ણ, ઉનકા સ્વરૂપ પરિચય ક્યા હૈ, ઉનકા કાર્ય પરિચય ક્યા હૈ,
और उनका स्वभाव परिचय क्या है, एक कृष्ण केवा छे। सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम्। एक कृष्ण केवा छे, सच्चिदानंद रूपाय, सत चित अने आनंद रूप छे, सत थी शाश्वतता बतावी, अविनाशी, जेनो क्यारे पण विनाश थई शके नहीं, ए सत, जे सत्य रूप छे, जे आजे पण हतो, पहला पण हतो अने पछी पण जे रहेशे ए सच्चिदानंद। सत एटले शाश्वतता, चित एटले प्रकाश, चित एटले चैतन्य, ज्ञान, नॉलेज। चित वगर सत जड़ थई जाय। आ माइक छे पण आमा इलेक्ट्रिसिटी ना होय तो जड़ थई जाय। शरीर छे पण एमा आत्मा ना होय जड़ थई जाय। तो सत अने चित ए भेगा जोईए। चित्त ए ज्ञान छे, चेतना छे अने आनंद। आपणा अंदर सतांश छे, चिदांश छे अने आनंद नो तिरोभाव थई गयो छे। भगवान ना अंदर सत तत्व पूर्ण छे, एटले भगवान सर्वव्यापक छे, बधे ज छे। आपणे एक जग्याए छे तो बीजी जग्याए नथी, त्रीजी जग्याए छे तो चौथी जग्याए नथी। આપણું પ્રેઝન્સ જે વખતે જ્યાં છે એ 100% ત્યાં જ રહે છે, એ બીજી જગ્યાએ રહેતું નથી। વેરેસ ભગવાન એ પરિપૂર્ણ છે સત તત્વથી, એટલે સર્વવ્યાપક છે। ભગવાન અહીંયા પણ છે, ભગવાન દ્વારિકામાં પણ છે, ભગવાન વ્રજમાં પણ છે, ભગવાન મંદિરમાં પણ છે, ભગવાન તમારા ઘરે પણ છે, ભગવાન ગોલોક ધામમાં પણ છે। ભગવાન એક જ સમયે અનેક પ્રકારે વિદ્યમાન રહી શકે છે, સત પૂર્ણ છે। એ ભગવાનના સતમાંથી આ જગત પ્રગટ થયું, એટલે આ જગત એ સત્ય છે, કારણ કે ભગવાનમાંથી પ્રગટ થયેલું છે। જગત સત્યમ બ્રહ્મ રૂપમ જીવાંશોસ્ત્યેવ નાપરઃ। જગત સત્યમ બ્રહ્મ રૂપમ જીવાંશોસ્ત્યેવ નાપરઃ। આ જગત સત્ય છે, બ્રહ્મરૂપ છે। એક ફિલોસોફી કહે છે કે બ્રહ્મ સત્ય છે પણ જગત મિથ્યા છે। ત્યારે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની ફિલોસોફી કહે છે કે અગર બ્રહ્મ સત્ય હોય તો જગત પણ સત્ય જ હોય, સોનામાંથી સોનાના ઘરેણાઓ એ અસત્ય કઈ રીતે હોઈ શકે? અગર સોનું સત્ય છે તો એના ઘરેણા પણ સત્ય છે, અને સમય આવવા પર એ જ ઘરેણાને પાછા સોનાની લગડી બનાવવામાં આવે અને એ જ લગડીમાંથી પાછા ઘરેણા બને, એમ સોનું રૂપ અગર બ્રહ્મ સત્ય છે તો બ્રહ્મમાંથી બનેલું જે આ જગત છે એ જગત પણ સત્ય છે। એ પરમાત્મા સ્વયં જગતના રૂપે આવિર્ભૂત થયા છે। જગત સત્યમ બ્રહ્મરૂપ, એ બ્રહ્મરૂપ છે। જીવાંશોસ્ત્યે વનાપરઃ, એક ફિલોસોફી કહે છે કે જીવ એ જ બ્રહ્મ છે, અને ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, દેહાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ એના કારણે, માયાના કારણે એ પોતાના જાતને બ્રહ્મ તરીકે સ્મરી શકતો નથી કે અનુભવી શકતો નથી। પણ એ અવિદ્યાનો જ્યારે નાશ થાય છે ત્યારે એ પોતે બ્રહ્મ બની જાય છે। તો અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, આ સિદ્ધાંતમાં એક ફિલોસોફી માને છે। વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એ કીધું, મેં બ્રહ્મ નહીં હું, લેકિન મેં બ્રહ્મ કા અંશ હું। આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં, લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં। મેં ઈશ્વર નહીં, લેકિન વો ઈશ્વર કા અંશ હું। મેં પરમાત્મા નહીં,
लेकिन वो परमात्मा का अंश हूँ। अरे मैं सूर्य नहीं लेकिन वो सूर्य की एक किरण हूँ। मैं सागर नहीं लेकिन सागर की बूंद हूँ। वो बूंद बनकर सागर के साथ मेरा संबंध है लेकिन वो बूंद सागर नहीं, वो किरण सूर्य नहीं, वो तिनका अग्नि रूप नहीं। उसी प्रकार वो आत्मा परमात्मा नहीं लेकिन परमात्मा का चिदंश वो आत्मा है और वो परमात्मा के साथ मेरा संबंध है। मैं उसका दास हूँ और वो मेरे स्वामी है। परमात्मा से मैं जुदा नहीं लेकिन मैं परमात्मा। जगत सत्यम ब्रह्म रूपम जीवांशोस्ते मनापरः। तो सत्तत्व माथी भगवाने व्यापकता सिद्ध करी। हूँ सर्वव्यापक छु आ जगत ना अंदर, अणु अणु ना अंदर हूँ विद्यमान छु, सत सत ना अंदर विद्यमान छु। भले मारा दर्शन थता नथी पण आ जगत ने जे तमे जुओ छो ए मारू ज रूप छे। तो भगवान के सत तत्व में से ये जगत का निर्माण हुआ। हमारे में सत अंश रूप है। हमारा एग्जिस्टेंस कुछ सालों के लिए है, 70 इयर्स, 80 इयर्स, 90 वर्ष, 100 वर्ष, एंती वधारे आपणो एग्जिस्टेंस नथी। पर परमात्मा में सत पूर्ण छे एटले सदा माटे एग्जिस्ट छे, जेनो क्यारे नाश थतो नथी। ए ईश्वर तत्व छे जे सत्य छे। आ दुनिया में जेनु नाश थाय ए सत्य कहवाय ज नहीं, ए असत्य कहवाय। अने आपणे ए ज वस्तु पाछळ भागीए छे जे नाशवंत छे, जे शाश्वत नथी। नाशवंत वस्तु ए विषयानंद आपे छे अने शाश्वत वस्तु ए भजनानंद आपे छे। ज्यारे आ सत्यनु व्यक्तिना जीवनमां ज्ञान थई जाय कि आ बधुं ज ईश्वर छे, आ बधुं ज ईश्वर द्वारा बनेलू छे, અને મારા અંદર પણ જે ચેતનાનો સ્ત્રોત છે એ ઈશ્વરની જ ચેતના છે, આ જ્ઞાન જ્યારે એના જીવનના અંદર જાગૃત બની જાય છે ત્યારે એની દૃષ્ટિ જ્ઞાનમય દૃષ્ટિ બની જાય, પછી નાની વસ્તુ એને મોટી નથી લાગતી પણ મોટી વસ્તુ એને નાની લાગવા લાગે છે। ચિત્ત ભગવાનમાં પૂર્ણ છે। આપણે આપણા જાતને કહીએ હું ડોક્ટર એટલે હું ડોક્ટર જ, પછી મને એન્જિનિયરિંગનું નથી આવડતું, મને આર્કિટેક્ટનું નથી આવડતું, મને કોઈ બીજા વિભાગનું નથી આવડતું। ભગવાનમાં ચિત્ત પૂર્ણ છે, ભગવાનને સર્વનું જ્ઞાન છે અને આનંદ, એ આનંદરૂપ સાક્ષાત પરમાત્મા છે જે આનંદના જ સ્વરૂપ છે। અમારે અંદર આનંદ લુપ્ત હો ગયા હૈ। અમારા ભગવાન બહુ હોશિયાર છે। ભગવાનને થયું જો આનંદ મનુષ્યને હું આપી દઈશ તો પછી મારા પાસે આવશે જ નહીં, મારી ભક્તિ કરશે જ નહીં, એટલે કામ કરું મનુષ્યનું નિર્માણ તો કરું પણ એના અંદરથી આનંદને હું ચોરી કરી નાખું। એટલે ભગવાન કહે છે એ મારા મનુષ્ય, અગર તને આનંદની પ્રાપ્તિ કરવી હશે તો તારે મારા પાસે જ આવવું પડશે, મારા ભજનાનંદના અંદર જ ખોવાવું પડશે, મારી કથાનું શ્રવણ કરવું પડશે, મારું સેવન કરવું પડશે અને મારું સ્મરણ કરવું પડશે। જ્યાં સુધી તું મારા પાસે નહીં આવે તને એ જીવનમાં આનંદની ઉપલબ્ધિ ક્યારે પણ થઈ શકતી નથી। रे भजन बिना, रे भजन बिना, कहत खबर सुनो भाई साधु, कहत कबीर सुनो भाई साधु, पार उतर गए संत
संत जना भजन बिना रे भजन बिना बीते गए दिन भजन बिना रे भजन बिना रे भजन बिना वो आनंद की प्राप्ति भगवान के दिव्य स्वरूप में से गुण में से लीला में से कथा में से और सेवा में से ही प्राप्ति होती है। जेटलो ए आध्यात्मिक रसनो कंटेनर भरातो जशे तमारा मा हैप्पीनेस नो ए थर्मामीटर वत्तो जशे विषय रस वत्तो जशे हैप्पीनेस घटती जशे। आजे जेने आपणे सुख कहीए छे ए दुखनो बीजू नाम छे कारण के जेनाथी आपणे सुख थाय छे કાલે એનાથી જ આપણને દુઃખ થવાનું છે જેનું જન્મ આપણને હસાવવાનું છે એક ના એક દિવસે એનું મૃત્યુ આપણને રડાવવાનું છે જ્યાં આજે અટેચમેન્ટ થયું છે ત્યાં ડિટેચમેન્ટ થવાનું જ પણ જેના મનનું અટેચમેન્ટ એ પરમાત્મા સાથે થયેલો છે એ પરમાત્મા સત્યરૂપ છે જે પરમાત્માથી ક્યારે પણ ડિટેચ થવાનું નથી જે પરમાત્માનો ક્યારે પણ નાશ થવાનું નથી નાશવંત વસ્તુ સાથે આપણે અટેચ થઈશું તે વસ્તુના નાશ પર દુઃખ થશે પણ શાશ્વત વસ્તુ સાથે અટેચ થઈશું તેનો નાશ કદી થવાનું જ નથી વ્યક્તિના જીવનમાં દુઃખનો પ્રશ્ન જ નથી આવવાનો એના જીવનના અંદર એ આનંદ અને પરમાનંદના એ સુંદર નદીઓ એ વહેવા લાગતી હોય છે એટલે જ આનંદનું કોઈ અપોઝિટ નથી સુખનું અપોઝિટ દુઃખ છે પ્રસન્નતાનું અપોઝિટ શોક છે પણ આનંદનું કોઈ પણ અપોઝિટ નથી એક બાર આનંદ કી પ્રાપ્તિ હોતી હૈ ઉસકા અપોઝિટ ઉસકે જીવન મે કભી ભી પ્રાપ્ત હોતા નહી હૈ લેકિન સુખ કા અપોઝિટ દુખ મિલેગા પ્રસન્નતા કા અપોઝિટ શોક મિલેગા આનંદ કા કોઈ અપોઝિટ નહી ક્યોંકિ આનંદ કા સંબંધ નાશવંત કે સાથ નહી શાશ્વત કે સાથ એ સચ્ચિદાનંદ રૂપ ભગવાન શ્રી કૃષ્ણ જે પૂર્ણાનંદ છે વિશ્વોત્પત્યાદિ હેતુ જેના વિશ્વની ઉત્પત્તિ કરી સ્થિતિ કરી અને લય કરી છે ભગવાન આ જગતને બનાવે છે એમાં રહે છે અને એનું લય કરે છે આ ભગવાનની ક્રીડા છે મને એક છોકરાએ પૂછ્યું ભગવાને આ દુનિયા કેમ બનાવી મેં કીધું રમવા માટે બનાવી મને કે ભગવાન કેમ રમે છે મેં કીધું એન્ટરટેનમેન્ટ માટે રમે છે તું કેમ રમે છે હું પણ એન્ટરટેનમેન્ટ માટે રમું છું મેં કીધું તારા ભગવાનના રમવામાં એટલો જ ફરક છે કે તું આનંદ માટે રમે છે અને ભગવાન આનંદથી રમે છે આનંદ માટે રમવું એટલે તમારામાં કંઈક નથી એને પામવા તમે કંઈક કરો છો અને એક છે તમારામાં કંઈક છે એને લૂંટાવો છો અરે સૂરજ વો પ્રકાશ હૈ ઉસકો પ્રકાશ લેને કી આવશ્યકતા નહીં વો તો પ્રકાશ કો લૂંટાતા હૈ उसी प्रकार भगवान कुछ भी करे उसमें भगवान को आनंद की कोई अपेक्षा नहीं क्योंकि भगवान स्वयं ही आनंद का स्वरूप है वो आनंद के लिए कुछ नहीं करते वो आनंद से सब कुछ करते हैं एक छे प्रेम मेड़वा कई करवू अने एक छे प्रेम थी कई करवू एमा फरक छे घना भक्ति प्रेम मेड़वा करता हो કે ભગવાનની સાધન ભક્તિ કરીએ એનાથી ભગવાનમાં અમને પ્રેમ જાગૃત થાય અને એક છે પ્રેમથી કરેલી ભક્તિ ગોપીઓએ જે ગોપી ગીત પ્રગટ કર્યું એ પ્રેમ માટે ગવાયેલું ગીત નથી કે આ ગીત ગાઈને મારા અંદર પ્રેમના એ સુંદર કણો પ્રગટ થાય એ પ્રેમથી ગવાયેલું ગીત છે તો એક હે પ્રેમ સે કુછ કરના એક હે પ્રેમ કે લિયે કુછ કરના એક હે ભક્તિ કે લિયે કુછ કરના એક હે ભક્તિ સે કુછ કરના એક હે સમર્પણ કે લિયે કુછ કરના એક હે સમર્પણ સે કરના ભગવાન આનંદ કે લિયે કુછ નહીં કરતે ભગવાન આનંદ સે કરતે આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય ભગવાનને સર્જનમાં મોહ નથી પાલનમાં અહંકાર નથી વિસર્જનમાં શોક નથી જીવને સર્જનમાં મોહ છે એટલે પાલનમાં અહંકાર છે અને એટલે વિસર્જનમાં શોક થાય છે પણ ભગવાન જે કરે એ લીલા કહેવાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ જે ત્રણે પ્રકારના દુઃખમાંથી વ્યક્તિની નિવૃત્તિ કરે પોતાની ભક્તિના માધ્યમથી આધી
व्याधि अने उपाधि न होवाने कारणे थाय ए आधि पण होवाना कारणे थाय ए उपाधि ઘરમાં મોબાઈલ નથી આધિ પણ છે તો વારંવાર વાગ્યા જ કરે છે ઉપાધિ લગ્ન નથી થયા આધિ પણ થઈને પાછા છૂટા થયા ઉપાધિ છોકરા નથી થયા આધિ પણ થયા તો એવા થયા કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ઉપાધિ ટીવી નથી આધિ પણ છે તો વારંવાર બાજુવાળા ઘરે જોવા આવી જાય છે ઉપાધિ જીવનના અંદર જે ન હોવાના કારણે થાય એ આધિ પણ જે હોવાના કારણે થાય એ ઉપાધિ અને જે રોગના કારણે થાય એ વ્યાધિ આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય પ્રકારના દુઃખમાંથી જે નિવૃત્ત કરે છે એવા શ્રી કૃષ્ણાય વયમ નુવ એવા કયા કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ જે પરબ્રહ્મ છે પરમાત્મા છે જો સબસે બડે ઉનસે બડા ભગવાન ઇસ વિશ્વ કે અંદર કોઈ નહીં હૈ એસે કૃષ્ણ કો હમ નમન કરતે હૈ એક જણાએ મને પૂછ્યું સૌથી મોટો ભગવાન કોણ આટલા બધા ભગવાનો છે અને એમાં દરેક એવું કે અમારો મોટો અમારો મોટો અમારો મોટો જે ભગવાનને જે વ્યક્તિ માનતો હોય એ તો ચોક્કસ એવું કહે જ કે મારા માટે તો આ સૌથી મોટો પણ સૌથી મોટો ભગવાન કોણ ભાગવતના આધારે અને ગીતાના આધારે અગર જોઈએ ધર્મશાસ્ત્રના આધારે અગર જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ એ સૌથી મોટા ભગવાન છે સર્વદેવ નમસ્કારઃ કેશવમ પ્રતિગચ્છતિ સર્વદેવ નમસ્કારઃ કેશવમ પ્રતિગચ્છતિ જેમ બધી જ નદીઓ ભેગી થઈને સાગરમાં જાય એમ બધા જ ભગવાનને તમે નમસ્કાર કરો પણ એ મૂળ કોણે જાય છે એ કૃષ્ણને જાય છે એ કેશવને જાય છે એતે ચાંશ કલાપુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એતે ચાંશ કલાપુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કોઈ ભગવાનનો અંશાવતાર છે કોઈ કલાવતાર છે કોઈ આવેશ અવતાર છે પણ ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણાવતાર છે જે 16 કલાના અવતાર છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે જે 15 કલાના અવતાર છે એ ભગવાન શ્રી રામ છે તો ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે અને એ જ ગીતાના અંદર ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા અને બધા જ દેવી દેવતાઓ 33 કોટી દેવી દેવતાઓના દર્શન એ અર્જુનને ભગવાનના વિરાટ સ્વરૂપના અંદર થયા સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયસ્યામિ મા સુચ હે અર્જુન બધા ધર્મોનો પરિત્યાગ કરીને તો કેવળ મારી શરણાગતિને સ્વીકાર કર હું તને બધા જ પાપોમાંથી મુક્ત કરીને તને મોક્ષની પ્રાપ્તિ કરાવીશ મારા ધામની પ્રાપ્તિ કરાવીશ યદ ગત્વાન નિવર્તંતે તદ્ધામ પરમં મમ યદ ગત્વાન નિવર્તંતે તદ્ધામ પરમં જે ધામમાં જઈને વ્યક્તિ ક્યારે પણ પાછો આ ભૂતલ પર આવતો નથી એ પરમ ધામની હું તને મારી કૃપાથી હે અર્જુન પ્રાપ્તિ કરાવીશ તો કોણ સબસે બડા ભગવાન तो निश्चित वेदों के आधार पर गीता के आधार पर भागवत के आधार पर और ये जो ग्रंथ हैं वो हमारे सनातन हिंदू वैदिक धर्म की धरोहर है श्री महाप्रभु जी जगन्नाथपुरी में पधारेला अने त्यारे बदाज विद्वान पंडितों वच्चे आज शास्त्रार्थ थयो कयो भगवान मोटो महाप्रभु जी कीधु कृष्ण सौथी मोटा छे कोई व्यक्ति मानवा ना लाग्या કે તમને કૃષ્ણમાં આસક્તિ એટલે કૃષ્ણ તમારા માટે મોટા ત્યારે કીધું જગન્નાથજીને ચિઠ્ઠી લખો અને ચિઠ્ઠીમાં ઉત્તર લખીને જગન્નાથજીએ મોકલ્યો એક સુંદર શ્લોક ત્યાંથી પ્રગટ થયો અને જગન્નાથજીને જ્યારે એ વિનંતી પત્ર મૂકવામાં આવ્યું કે આપસ સમાધાન કરો કોણ સબસે બડા હૈ ત્યારે એમાં સુંદર શ્લોક પ્રગટ થયો
एकम शास्त्रम देवकी पुत्र गीतम एको देवो देवकी पुत्र एव मंत्रोपि एकः तस्य नामानि यानि कर्मोपि एकः तस्य देवस्य सेवा। जगन्नाथ जी भगवान स्वयं आ श्लोक लखी ने भार प्रकट करो एकम शास्त्रम देवकी पुत्र गीतम। शास्त्रों मा महान शास्त्र ए भगवत गीता छे। सौथी मोटो भगवान देवकी पुत्र एव भगवान श्री कृष्ण छे। श्रेष्ठ मंत्र ए श्री कृष्ण शरणम मम छे। ए देवकी पुत्र नु नाम ए श्रेष्ठ मंत्र छे। अने श्रेष्ठ कर्म तस्य देवस्य सेवा ए भगवान श्री कृष्ण नु सेवन करवो ए श्रेष्ठ कर्म छे। तो प्रश्न हो इस विश्व के अंदर सबसे बड़ा कौन? तो निश्चित भगवान श्री कृष्ण है। अनेक कृष्ण परब्रह्म छे, आदि नारायण छे। वेदों में पण अगर भगवान कोई होय तो आ कृष्ण शब्द नो उपयोग करवामां आव्यो छे। अहींया प्रश्न थाय के विश्वोत्पत्ति आदि हे तवे भगवान सृष्टिना सर्जक, भगवान सृष्टिना पालनहर्ता अने भगवान सृष्टिना विसर्जक। तो आपणा जाते एवुं कहेवाय के ब्रह्मा सर्जन करे, विष्णु पालन करे अने शिवजी संहार करे। तो भगवान कृष्ण सर्जक छे, एज पालक छे, एज विसर्जक छे। तो ब्रह्मा विष्णु महेश क्या गया? प्रियजनो, आखो विश्व एवुं माने छे के भगवान कृष्ण विष्णुना अवतार छे। परंतु याद रखो, भगवान कृष्ण विष्णु ना अवतार नथी, पण विष्णु ए भगवान माथी प्रगट थयेला एक तत्वरूपी गुणावतार छे। भगवाने पोताना अंदर थी त्रण गुण प्रगट कर्या, सत्व, रज अने तम। ए आदिनारायण परब्रह्म परमात्मा माथी सात्विक, राजस अने तामस गुण प्रगट थया। एमा सत्व गुण ना अवतार ए विष्णु छे, रजोगुणના અવતાર એ બ્રહ્માજી છે અને તમોગુણના અવતાર એ શંકર ભગવાન છે। આ ત્રણે ગુણાવતારને ભગવાને પ્રગટ કર્યા અને એમાં કીધું, બ્રહ્માજી તમારે સર્જન કરવાનું, વિષ્ણુ ભગવાન તમારે પાલન કરવાનું અને શંકર ભગવાન તમારે વિસર્જન કરવાનું। પણ મૂળ જે આદિ નારાયણ પરબ્રહ્મ તત્વ છે એમાંથી આ ત્રણ તત્વ પ્રગટ થયા। એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ વિષ્ણુના અવતાર નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણ એ મહાવિષ્ણુ આદિ નારાયણ પરબ્રહ્મ તત્વ જેમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રાગટ્ય થયું છે। તો વો મહાવિષ્ણુ પરમ તત્વ આદિ નારાયણ વો શ્રી કૃષ્ણ હે, ઓર વો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ હે, જો આનંદમય, જો સચ્ચિદાનંદ, જો ઇસ વિશ્વ કે સ્થિતિ કે મુખ્ય કારણ હે, લય કે મુખ્ય કારણ હે ઓર સર્જન કે મુખ્ય કારણ હે। એસે કૃષ્ણ કો હમ નમન કરતે હૈ જો વિશ્વ કે પતિ હે, વિશ્વ કે ઉદ્ધારક હૈ, વિશ્વ કે સર્જક હૈ, જો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણાય વયમ। એ કૃષ્ણ સુપ્રીમ છે, સર્વવ્યાપક છે। મને એક છોકરાએ પૂછ્યું, ભગવાનનું સર્જન કોણે કર્યું? મેં કીધું, જેને તારું સર્જન કર્યું ભાઈ। ભગવાનનું સર્જન કોઈ ન કરે, ભગવાન સેલ્ફ ક્રિએટેડ છે, ભગવાન એ સ્વયંભૂ છે। એ ઈશ્વર, એ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે, પરમાત્મા છે। અને એ કૃષ્ણ તત્વ સાથેનો આપણો સંબંધ હોય તો અન્ય કોઈ જગ્યાએ જવાની આવશ્યકતા નથી। મને ઘણા બધા લોકો કે આ પુષ્ટિમાનના વૈષ્ણવ છે ને મૌલેશભાઈ, બહુ ચુસ્ત, એકલા કૃષ્ણને જ માને। ઘણા આપણા પ્રાચીન સન્માનનીય અમુક લોકો એ શિવ શબ્દ ના બોલે કે શિવ બોલવાથી અન્યાશ્રય થઈ જાય। મને એક બહુ મોટા સંતે કીધેલું કે આપ લોક તો વૈષ્ણવાચાર્ય હોય અને કૃષ્ણ કે ચુસ્ત ભક્ત હો,
आपके वहां तो शिव का नाम भी बोला नहीं जाता है, नाम बोलने से अन्यास हो जाता है। मैंने कहा किसने कहा? अगर शिव नाम बोलने में अन्याश्रय होता है तो फिर वल्लभाचार्य जी महाप्रभु जी ने यमुनाष्टक के अंदर शिव विरंचिदे वस्तुदे, वहां शिव शब्द का उपयोग कहां से किया? अने बहनों अने भाइयों, यमुनाष्टक नु रोज पाठ करता होय एमा शिव विरंचिदे वस्तुदे करता होय ते शिव शब्द बोलवामां कोई जगह अन्याश्रय नथी। अन्याश्रय नु पहला डेफिनेशन समझवानी जरूर छे के व्हाट इज द डेफिनेशन ऑफ अन्याश्रय, अन्य आश्रय एनो अर्थ शुं। पहले एक वस्तु ने तमने स्पष्टता आपी दो, अगर कोई ने माताजी मां आसक्ति छे तो एना माटे माताजी ज मोटा, जेने राम भगवान मां आसक्ति हो एना माटे राम ज मोटा कहेवाय, जेने शंकर भगवान मां आसक्ति हो एना माटे शंकर भगवान ज मोटा कहेवाय, जेने जे भगवान मां आसक्ति होय एना माटे ए भगवान सौथी ऊंचो बनी जाय छे। कारण के कोण भगवान ऊंचो नीचो ए प्रश्न नथी, कोणामां तमने प्रेम छे ए प्रश्न छे, अने जेनामां तमने प्रेम थई जाय छे वो प्रेम सबसे बड़ा हो जाता है, जेनामां तमने प्रेम छे ए तमारा माटे सौथी ऊंचो थई जाय छे। ए तमारो बाळक गमे तेवू कदाच अगली होय कुरूप होय, पण ए बाळकमां जो माने प्रेम होय तो एना माटे एनु बाळक ए सौथी सुंदर छे, એનાથી શ્રેષ્ઠ કે સુંદર બાળક એના જીવનના અંદર બીજું કોઈ છે નહીં। કારણ કે માને એના બાળકમાં પૂર્ણ પ્રેમ છે, એને એનું બાળક સૌથી વાલું લાગે છે વિશ્વના બીજા બાળકોના કમ્પેરિઝનના અંદર। ભલે વિશ્વના બીજા બાળકો સુંદર હોય, ઇન્ટેલિજન્ટ હોય, ટેલેન્ટ હોય, પણ એની મા માટે એનું બાળક એ સૌથી ઊંચો છે। એમ જેને જે ભગવાનમાં પ્રેમ આસ્થાને ભક્તિ છે એના માટે એ ભગવાન સૌથી ઊંચો થઈ જાય છે, સૌથી મોટો થઈ જાય છે। પછી કદાચ બીજા ભગવાન પ્રતિ એની આસક્તિ ડાયવર્ટ પણ થાય તો એનો અન્યાશ્રય થયો। मैं जिस रंग के अंदर रंग गया हूं मेरे अंदर बस वही रंग होना चाहिए और कोई दूसरा रंग नहीं आना चाहिए। अरे सूरदास रुका मरिया पर चढ़े न दूजो रंग, अरे सूरदास रुका मरिया पर चढ़े न दूजो रंग, अरे तुलसी मस्तक तब झुके जब धनुष बाण लियो हाथ, तुलसी मस्तक तब झुके जब धनुष बाण लियो। वो तुलसीदास जी राम के रंग में रंगा हुआ, वो सूरदास जी कृष्ण के रंग में रंगे हुए, एक राम रंग में एक कृष्ण रंग में। जिसको जिसके अंदर प्रेम है, जिसको जिसके अंदर प्रेम सगाई है, जिसको जिसके अंदर आस्था है और भक्ति है, उसके लिए वो भगवान सबसे ऊंचा हो जाता है। सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे वो आपके लिए सबसे बड़ा है। एक बार तुलसीदास जी अने सूरदास जी वच्चे मीठो झगड़ो था। तुलसीदास जी कहते हैं मेरे कृष्ण बड़े, मेरे राम बड़े,
और सुरदास जी कहते हैं मेरे कृष्ण बड़े बड़े। अने बन्ने वच्चे झगड़ो था, पहला के मारा मोटा, पहला के मारा मोटा। भगवान ने प्रेरणा आपी, एक काम करो, एक तराजू लाओ, अने तराजू ने सामे मुकीने तमे बन्ने पोतपोताना इष्टदेव नु ध्यान करो, जेनु तराजू सौथी नीचू थई जशे एना माटे भगवान मोटो अने साबित थई जशे कयो भगवान मोटो। बन्ने लोको ध्यान करवा बैठे, तुलसीदास जी नो तराजू नीचे तरफ गयो, पलड़ू भारे थयो। तुलसीदास जी आंख खोली, अरे देखो सुरदास, मेरे राम सबसे बड़े हैं, उनका पलड़ा भारे हो गया। सुरदास जी भगवान कृष्ण साथे झगड़वा गया, अरे गोविंद, तारी हूं आटली भक्ति करू छू, ते तो मारू नाक कपावी नाख्यो, आ तुलसीदास नो पलड़ो कई रीते भारे थई गयो, अरे तू सौथी मोटो छे, राम क्यांथी मोटा थई गया। भगवान कृष्ण ने कहा, अरे तुलसीदास जी ने सीताराम का ध्यान किया था, पलड़े में वजन बढ़ गया, ते खाली मारा बालकृष्ण लाल स्वरूप नु ध्यान करियो, त्यारे पण राधाजी साथे मने याद करवा जोए ने, त्यारे पलड़ू बैलेंस थते भाई। तो जिसके लिए जो भगवान के प्रति उसकी आस्था है, प्रेम है, समर्पण है, ए भगवान एना माटे सौथी मोटो थई जाय छे। कोई राम मा माने, कोई कृष्ण मा माने, कोई माताजी मा माने, कोई शंकर भगवान मा माने, जे ज्यानो जीव हशे ए त्यां जवानो छे, चिंता करवानी जरूर नथी। घणी वार घर मा एक कृष्ण ने मानता होय, बीजा माताजी ने मानता होय, आपणने एवुं थाय के आपण कृष्ण नी भक्ति करतो थई जाय तो केटलुं सारुं, पण भई माताजी नी भक्ति मा रंगायेलुं छे, પછી એને છંછેડવાની જરૂર જ નથી। એ કદાચ કૃષ્ણનો જીવ હશે તો કૃષ્ણ પાસે વળશે, એ માતાજીનો જ જીવ છે। કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે પુષ્ટિ સંપ્રદાય હોય કે કોઈ પણ સંપ્રદાય હોય, આપણે શું કામ એકબીજાથી ઇન્સિક્યોરિટી ફીલ કરવી કે ભાઈ અમારા તમારામાં જતા રહે ને તમારા અમારામાં આવી જાય, આપણે શું કામ ડરવાની જરૂર છે એકબીજાથી। ભાઈ દરેક સંપ્રદાય પોતપોતાનો પ્રચાર કરે, પુરુષાર્થ કરે, એ સંપ્રદાયની વિચારધારાને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે, એ જે જીવ જ્યાંનો હશે ત્યાં જ વળવાનો છે। ભૂલથી સ્વામિનારાયણ વાળો આપણામાં આવી ગયો તો એ આપણો ત્યાં જતો રહેવાનો છે, અને ભૂલથી વૈષ્ણવ સ્વામિનારાયણમાં જતો રહે તે પાછો સ્વામિનારાયણ વૈષ્ણવ બનવાનો જ છે। ચિંતા કરવાની આવશ્યકતા નથી, જો જીવ જહાં કા હૈ વો વહાં જાકર હી રહેતા હૈ, એને દુનિયાની કોઈ તાકાત એ રોકી શકતી નથી। જેને જે રંગમાં રંગાવવાનું ભગવાને પહેલાંથી લખેલું હશે એ રંગમાં જ રંગાવવાનો છે, એને ત્યાં જ આસ્થા પ્રગટ થવાની છે। એટલે જેની જેમાં આસ્થા છે એનું સન્માન કરવું, તો અન્યાશ્રયના અંદર નિશ્ચિત એક ભગવાનને માનવું। અને આ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત નથી, આ પ્રેમનો સિદ્ધાંત છે। જ્યારે ભગવાનને પ્રેમ કરવાની વાત આવે ત્યારે એકની ભક્તિ છે। તમારે પહેલા તમારે રુચિ તપાસવી જોઈએ કે મારે ભગવાનને પ્રેમ કરવો છે, મારે ભગવાનને પામવા છે, મારે ગોલોકધામ સુધી જવું છે, પ્રેમ કરવો છે હા, પામવા છે હા, ગોલોકધામ જવું છે હા, તો એકને માનો। પણ જેને ભગવાનને પ્રેમ કરવો જ નથી, જેને ભગવાનને પામવા જ નથી, જેને ગોલોકધામ જવું જ નથી, એ ભલે ને બધા ભગવાનને માનતો। પહેલા રુચિ તપાસવાની જરૂર છે કે તમારું લક્ષ્ય શું છે, તમારે જવું ક્યાં છે। પ્લેનમાં બેસશો તો પ્લેનના રૂલ રેગ્યુલેશન ફોલો કરવાના છે, ટ્રેનમાં બેસશો તો ટ્રેનના રૂલ રેગ્યુલેશન ફોલો કરવાના છે, અને કારમાં બેસશો તો કારના કરવાના છે, પણ તમારે બેસવું કારમાં છે અને ફોલો પ્લેનના રૂલ રેગ્યુલેશન કરો છો, એમ થોડું હાલે ભાઈ। તમારે કઈ યાત્રા કરવી છે, હરેક વ્યક્તિ કો અપને મન મેં પ્રશ્ન કરવાની કે આવશ્યકતા હૈ કે મુજે કૃષ્ણ કો પાના હૈ, મુજે કૃષ્ણ કો પ્રેમ કરના હૈ, ઓર મુજે કૃષ્ણ કે ધામ તક જાના હૈ। અગર ઇસકા જવાબ હા હૈ તો આપકો એક હી ભગવાન કી ભક્તિ કરની હોગી, આપે કેવલ એકના રંગમાં રંગાવવું પડશે। જે મીરાએ કીધું, મીરા કે પ્રભુ ગિરધર નાગર, દૂસરો ન કોઈ, એ કૃષ્ણના રંગમાં જ રંગાઈ। એ જ વસ્તુ ગોપીઓ કૃષ્ણના રંગમાં જ રંગાયા, કારણ કે કૃષ્ણ એમને પામવા હતા। પણ જેને ભગવાન જોઈતા જ નથી, જેને ખાલી ભગવાનની ભક્તિ સ્વાર્થથી કરવી છે, માંગણીઓ માટે કરવી છે, સોદા માટે કરવી છે, કંઈક
પ્રાપ્તિ માટે કરવી છે એ ભલે ને બધા ભગવાનને માનતો ભાઈ, એની દિશા જ નથી ભગવત પ્રાપ્તિ, એની દિશા અર્થ પ્રાપ્તિ છે. તો જે અર્થ પ્રાપ્તિ વાળા છે એ બધાને ભજે, જેને પ્રેમ કરવો જ નથી એ બધાને ભજે. તો ભગવત પ્રાપ્તિ જિસકા લક્ષ્ય, પ્રેમનો જ્યારે વિષય આવે ત્યારે એમાં અન્યાશ્રય ન થાય, પણ જ્યારે અર્ચનનો વિષય આવે, પૂજાનો વિષય આવે, એ બધાની થઈ શકે ત્યારે એમાં અન્યાશ્રયનો વિષય નથી આવતો. તમારું લક્ષ્ય શું છે નક્કી કરવાની જરૂર છે. આપણે ત્યાં તકલીફ શું થાય છે, કોમર્સ વાળાને સાયન્સના સિદ્ધાંત આપી દઈએ છે, સાયન્સ વાળાને કોમર્સના આપી દઈએ છે, એટલું બધું ભેળસેલ કરી નાખીએ છે, એમાં લોકો ભગવાય છે. પહેલે પૂછો ઇસકી દિશા ક્યા હૈ, તુમ પ્રેમ માર્ગ કે અગર પથિક હો તો ઉસમે એક કા હી આશ્રય હૈ, તુમ અગર આરાધના માર્ગ, અર્ચન માર્ગ, પૂજા માર્ગ, મર્યાદા માર્ગ કે પથિક હો તો આ સબ ભગવાન કી ભક્તિ કરો, ત્યારે એમાં એક રંગે રંગાવાની જરૂર નથી. તો બ્રહ્મ સંબંધ લીધા પછી પ્રભુ પ્રાપ્તિ એનું મુખ્ય લક્ષ્ય છે, આત્મકલ્યાણ એનું મુખ્ય લક્ષ્ય છે. એટલે આપણે એક રંગમાં રંગાવવાનો પ્રયાસ કરીએ, આદર બધાને આપીએ, ભક્તિ એકની કરીએ, સમર્પણ એકમાં કરીએ. તો અન્યાશ્રયનો સંબંધ મન સાથે જ, વ્યવહાર સાથે નથી. તો અન્યાશ્રયની ત્રણ પ્રકારે ડેફિનેશન છે. પહેલું, એક ભગવાનમાં પૂર્ણ રૂપે રંગાવું અને બીજા દેવી દેવતાઓને આદર આપવું એ આશ્રય. અન્યાશ્રયનું બીજી ડેફિનેશન, અન્ય એટલે ખાલી દેવી દેવતા નથી આવતા, એની બીજી ભાવાર્થની ડેફિનેશન અગર આપણે જોઈએ તો પોતાના પરિવારજનોના અંદર અત્યંત આસક્ત થઈ જવું અને એ રીતે પોતાના જાતને કહેવું કે મને પત્ની વગર નહીં ચાલે, મને પતિ વગર નહીં ચાલે, મને મા વગર નહીં ચાલે, મને બાપ વગર નહીં ચાલે, મને દીકરા વગર નહીં ચાલે, મને દીકરી વગર નહીં ચાલે, મને આના વગર નહીં જ ચાલે, આ ભાવ એને પણ મહાપ્રભુજી કહે છે કે ભક્તિ માર્ગમાં અન્યાશ્રય છે. આ દુનિયાના અંદર જ્યારે વ્યક્તિ કેવલ માત્ર સંસારના બંધનોને જ પોતાનો મુખ્ય વિષય માનવા લાગે છે ત્યારે એ પણ અન્યાશ્રય જ કરે છે. સંસારે આપણું કર્તવ્ય છે, ભગવાને આપણું લક્ષ્ય છે. શરીર સાથે જોડાયેલા જેટલા પણ સંબંધો છે એ આપણું કર્તવ્ય છે, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે, એ આપણે નિભાવવાનું છે, એના પ્રતિ પ્રેમ રાખવાનો છે, ભાવ રાખવાનું છે, કર્તવ્ય નિષ્ઠતાથી એ આપણી સાંસારિક જવાબદારીઓને આપણે નિભાવવાનું છે. પણ આપણું લક્ષ્ય એ પરમાત્મા હોવું જોઈએ, લક્ષ્ય એ આત્મકલ્યાણ હોવું જોઈએ, લક્ષ્ય એ સમાજ કલ્યાણ અને રાષ્ટ્ર કલ્યાણ હોવું જોઈએ. ગયા જન્મમાં પણ આપણા પાસે પરિવાર હતું, એના ગયા જન્મમાં પણ હતું, એના ગયા જન્મમાં પણ હતું. એ માણસ નાનો બાળક તરીકે જન્મે છે, મોટો થાય છે, લગ્ન થાય છે, એના છોકરા થાય છે, એના છોકરા થાય છે, બુઢો થાય છે, મરી જાય છે, પાછું બીજું જન્મ લે છે, આ તો ચાલતું જ જાય છે. તો પરિવારનું પોષણ એ આપણું કર્તવ્ય છે. પણ જે વ્યક્તિ એમાં જ ખોવાયેલો હોય કે મને આના વગર નહીં ચાલે, તો મહાપ્રભુજી કહે છે આ અન્યાશ્રય નંબર 2 છે. આ પણ અન્યાશ્રય જ છે. તમારા જીવનમાં ઈશ્વરથી વધારે જેનું આધિપત્ય થઈ જાય, પછી વસ્તુ હોય, વિષય હોય કે વ્યક્તિ હોય, એને અન્યાશ્રય જ કહેવાય. ઈશ્વર સે ઉઠકર યા ઈશ્વર સે ઉપર ઇસ વિશ્વ કે અંદર ઓર કોઈ તત્વ વિદ્યમાન નહીં હૈ, જબ વો ઉસસે બડા હો જાતા. એટલે આપણે ત્યાં કહેવામાં આવે બ્રહ્મસંબંધ મંત્રના અંદર, હે પ્રભુ, મારું દેહ, ઇન્દ્રિય, આત્મા, મારા પરિવારજનો સાથે, ઘર, બાર, દારા, ગાર, પુત્ર બધા સાથે હું આપના શરણાગતિ સ્વીકાર કરું છું. આજથી મારો પુત્ર પણ આપનો થયો, પત્ની પણ આપની થઈ, પતિ પણ આપનો થયો, સર્વસ્વ આજથી આપનું છે, એ બધા મારા સંબંધી પણ આજથી આપના છે, અને આપના ભાવથી એમને હું જોઈશ. આ બધા જ આપના શ્રી ચરણારવિંદમાં સમર્પિત થયેલા છે. તો સંસાર કે અંદર ભી પ્રેમ ઈશ્વર કે રંગ સે રંગા હુઆ હોના ચાહિએ. અગર ઈશ્વર કે બિના કા પ્રેમ હોગા સંસાર કા, તો વો પ્રેમ એક ના એક દિવસ આપકો બહોત અશાંતિ, દુઃખ ઓર શોક પ્રદાન કરેગા. તો સંસારના અંદર ખોવાઈ જવું અને ભગવાનને ભૂલી જવું એ પણ અન્યાશ્રય છે.
અને એનાથી હજી ગુડ ડેફિનેશન મહાપ્રભુજી આપી અન્ય શ્રેણી. અન્ય એટલે બીજા દેવી દેવતા, અન્ય એટલે પરિવારજનો, અને હજી અન્ય એટલે આનંદથી પોતાના જાતને એક ક્ષણ માટે પણ દૂર કરવું, એનું નામ અન્યાશ. જેટલો સમય તમે આનંદમાં નથી એટલા સમય તમે અન્યાશ્રય જ કરો છો. એટલે જ્યારે તમારામાં ઈર્ષા આવે છે તમે અન્યાશ્રય કરો છો, દ્વેષ આવે છે અન્યાશ્રય કરો છો, ક્રોધ આવે છે અન્યાશ્રય કરો છો, મોહ પ્રગટ થાય છે અન્યાશ્રય કરો છો, લોભ કરો છો અન્યાશ્રય કરો છો, તો અન્ય સંબંધ ખાલી દેવી દેવતાઓ સાથેનો નથી. આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે અન્યાશ્રય એટલે બીજા દેવી દેવતાઓને જે ભજે એ અન્યાશ્રય કરે. તો એની ડીપ ડેફિનેશનમાં જશો તમે ગુસ્સો કરો છો એ પણ અન્યાશ્રય છે, તમે ઈર્ષા કરો છો એ પણ અન્યાશ્રય છે. એ આનંદરૂપી કૃષ્ણથી લેશ માત્ર પણ તમે જ્યારે દૂર જાઓ છો ત્યારે જ તમારા અંદર આ બધા જ વિકારો જન્મે છે, આ બધી જ અવિદ્યાઓ આવે છે. તો મહાપ્રભુજી કહે છે જે ભક્તિમાં પૂર્ણ રીતે રંગાયેલો જે વ્યક્તિ છે, કૃષ્ણમાં પૂર્ણ રીતે રંગાયેલો જે વ્યક્તિ છે, એ ક્યારે પણ અન્યાશ્રય કરતો નથી. અન્ય એટલે બીજા દેવી દેવતાને બચતો નથી, પરિવારના અંદર પણ પૂર્ણ આસક્ત થતો નથી, અને અન્ય એટલે એના અંદર કોઈ પણ અવિદ્યાઓ આવતી નથી, ઈર્ષા નથી આવતું, દ્વેષ નથી આવતો, મોહ નથી આવતો, ક્રોધ નથી આવતો. ત્યારે જઈને તમે પૂર્ણ આશ્રિત કૃષ્ણ ભક્ત કહેવાય. અન્યાશ્રય કી તીન ડેફિનેશન હમારે વહાં કહી ગઈ. તો જિસકે લીએ જો ભગવાન મેં ઉસકી આસ્થા હૈ વો ઉસકે લીએ સબસે બડા ભગવાન હૈ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ જે પરબ્રહ્મ છે, જે આદિનારાયણ છે, જે સૌથી મોટા છે, જે ભગવાન શ્રી કૃષ્ણ આ જગતના ઉત્પત્તિ સ્થિતિ અને લય કરતા છે, એવા શ્રી કૃષ્ણને અમે વંદી રહ્યા છે. તો વહી કૃષ્ણ દ્વારિકા મેં બિરાજતે હૈ, વહી કૃષ્ણ વ્રજ મેં બિરાજતે હૈ, વહી કૃષ્ણ મથુરા મેં બિરાજતે હૈ, વહી કૃષ્ણ આપકે ઘર મેં બિરાજતે હૈ, વહી કૃષ્ણ શ્રીનાથજી નાથ દ્વારા મેં બિરાજતે હૈ. કૃષ્ણના અલગ અલગ લીલાના માધ્યમથી એમના નામો પ્રગટ થયા, પણ કૃષ્ણ એક જ છે, અને એ જ કૃષ્ણના આપણે શરણમાં છે, એ જ કૃષ્ણના દિવ્ય ચરિત્રોને આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છે. 7 દિવસ સુધી આ દ્વારિકા નગરીના અંદર એ કૃષ્ણ પરમાત્માના દિવ્ય લીલાઓનું અનુસંધાન આપણે કરવા જઈ રહ્યા છીએ. મૌલેશભાઈ ઉગાણી પરિવારના સન મનોરથ સ્વરૂપે ડાયાભાઈ અને લાભુબેનને વિશેષ ભગવદ્ ભક્તિનું લાભ પ્રદાન કરવા માટે આ 7 દિવસીય શ્રી કૃષ્ણ ચરિતામૃત કથાનું આ દિવ્ય અનોખું અલભ્ય આયોજન અહીંયા સાકાર થઈ રહ્યું છે. ડાયાભાઈ અને લાભુબેન જે ખૂબ જ ભાવિક છે, ભગવદીય છે, જેમણે સમાજ માટે ખૂબ પ્રેરક પ્રવૃત્તિઓ કરી છે, અને સમાજના રત્ન સમાન એ આજે સુશોભિત થઈ રહ્યા છે. કોઈ પણ માતા પિતા હોય, અગર એને સંસ્કારી સંતાન પ્રાપ્ત થાય, એ સંતાનો માટે થઈને માતા પિતા એ પોતાના જાતને ભાગ્યશાળી માને, એ સંતાનોને અગર શ્રેષ્ઠ માતા પિતા પ્રાપ્ત થાય તો એ સંતાનો પોતાના જાતને સૌભાગ્યશાળી માને, પરંતુ એ સંતાનો જ્યારે માતા પિતાની ભક્તિ કરે, માતા પિતાની સેવા કરે, અને માતા પિતાના એ મનોરથોને સાકાર કરે, ત્યારે માતા પિતા પોતાના જાતને મહાભાગ્યશાળી માનતા હોય છે. મને નિશ્ચિત શ્રદ્ધા છે કે ડાયાભાઈ અને લાભુબેન એ મહાભાગ્યશાળી છે કે આવા શ્રેષ્ઠ પુત્ર રત્નો મૌલેશભાઈ અને નટુભાઈના સ્વરૂપે એમને પ્રાપ્ત થયા, કે આજે એમના માટે થઈને
એમના સુખ માટે થઈને, એમના આનંદ માટે થઈને આવું સુંદર 7 દિવસનું એ શ્રીનાથજી એ શ્રી કૃષ્ણ ચરિતામૃત કથાનું દિવ્ય આયોજન આ ફાર્મ હાઉસ ઉપર રાખવાની એમની ઈચ્છા થઈ. તે બંને પુત્ર રત્નોના સત પ્રયાસથી આ 7 દિવસીય દિવ્યાનંદ પ્રાપ્ત કરવાનો એક શ્રેષ્ઠ અવસર આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. એ અવસરને આપણે માણીએ, અનુભવ કરીએ. પહેલા ભજન અર્થાત કથા, પછી ભોજન, અને પછી રાત્રે મનોરંજનના અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આવું દિવ્ય આયોજન ત્રિવેણી સંગમના અંદર આપણે બધાએ ભાવ વિભોર થઈને જોડાવાનું છે. વિશેષ કંઈ નહીં કહેતા આજના પ્રથમ દિવસના સત્રને, મારા વાક પુષ્પોને શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણારવિંદોના અંદર હું સમર્પિત કરું છું. આજના સત્રને અહીંયા વિરામ આપીએ. આઈએ ભાવ સે પ્રભુ કા જય જયકાર કરે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી અમુને મહારાજ કી જય, શ્રી નાથ જી પ્યારે કી જય, શ્રી બાલ કૃષ્ણ લાલ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, બોલ શ્રી રાધે. મધુરાધિપતે અખિલં મધુરં, મધુરાધિપતે અખિલં મધુરં, મધુરાધિપતે અખિલં મધુરં, મધુરાધિપતે અખિલં મધુરં, મધુરાધિપતે અખિલં મધુરં.
वचनम मधुरम चरितम मधुरम वचनम मधुरम चरितम मधुरम वसनम मधुरम वलितम मधुरम वसनम मधुरम वलितम मधुरम चलितम मधुरम भ्रमितम मधुरम चलितम मधुरम भ्रमितम मधुरम मधुराधिपते अखिलम 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 मधुरम सख्यम मधुरम नृत्यम मधुरम सख्यम मधुरम मधुराधिपते अखिलम 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 मधुरम गीतम मधुरम गीतम मधुरम गीतम मधुरम गीतम मधुरम भूतम मधुरम सुप्तम मधुरम भूतम मधुरम सुप्तम मधुरम रूपम मधुरम तिलकम मधुरम रूपम मधुरम तिलकम मधुरम मधुराधिपते अखिलम 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 मधुरम शरणम मधुरम तरणम मधुरम हरणम मधुरम रमणम मधुरम वमितम मधुरम शमितम मधुरम वमितम मधुरम शमितम मधुरम मधुराधिपते अखिलम 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 मधुरम અને એ કૃષ્ણ જેના એક એક અવતારો થયા કેવા અવતારો થયા આઈએ આપણે બધા જોઈએ નિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ મધર્મસ્ય તદાત્માનમ
Thank you.
पंच पैर परिक्रमा करके श्रृंगी नाद बजायो सूरदास बलिहारी मैया जुग जुग जीते रुजायो पंच पैर परिक्रमा करके श्रृंगी नाद बजायो सूरदास बलिहारी मैया जुग जुग जीते रुजायो तो स्वाद है बिहारी
આપનો ચેરો મેલ છે દિન રે સુગમો આવી વાણી ઉભે છે દ્વારિકા ના નખનો ચેરો મેલ છે દિન રે સુગમો આવી તોડી સંતો રે આવે કૃષ્ણ સુદામાની
બધા મિત્રતા માટે જોરદાર તાલી થઈ જાય. ચાલો ને જોવા જઈએ,
Thank you.
दूसरों की पीड़ा को समझने वाले वैष्णव जन, मानवता और जीव मात्र की सेवा करने वाले वैष्णव जन और ऐसे युवा वैष्णव जनों का संगठन यानी VYO वल्लभ यूथ ऑर्गेनाइजेशन, युवा वैष्णवाचार्य पूज्यपाद गोस्वामी 108 व्रजराज कुमार जी महोदयश्री के मार्गदर्शन और प्रेरणा से कार्यरत VYO धर्म, समाज और मानव मूल्यों के लिए कई प्रवृत्तियों को कार्यान्वित करता है। हमारी भारतीय संस्कृति में दान और सद्कार्य को पुण्य प्राप्ति का अमृत कहा गया है। युगों युगों के लिए पुण्य प्राप्ति का ऐसा ही अवसर यानी कि पंचामृत, परमार्थ सेवा करने का परम अवसर VYO के माध्यम से युवा वैष्णवाचार्य पूज्यपाद गोस्वामी 108 व्रजराज कुमार जी महोदय श्री ने सभी हिंदू धर्म प्रेमी भारतीयों को मानवता के इस महाकार्य में यथाशक्ति योगदान देकर पंचामृत योजना से जुड़ने का आह्वान किया है। पंचामृत परमार्थ सेवा करने का परम अवसर क्या है? आज की इस भागदौड़ भरी जीवन शैली में हमारे पास भक्ति सभर दान देके उसका सही तरीके से उपयोग हो ये देखने के लिए समय नहीं है। यही सब बातों को देखते हुए वल्लभ यूथ ऑर्गेनाइजेशन आपके समक्ष लाए हैं पंचामृत, जिससे आप अपनी बचत में से ही सरलता से भक्ति सभर दान देकर पुण्य प्राप्त कर सकें। इसके लिए आपको भारतीय राष्ट्रीयकृत बैंक में अपने नाम की बैंक फिक्स डिपॉजिट करनी है, जो आपके पास ही रहेगी और जब चाहे विड्रॉ भी कर सकते हैं। आपको 1% से लेकर इच्छा अनुसार इसका ब्याज VYO को ECS से देना है। इस तरह आप पंचामृत योजना से जुड़ सकते हैं। आपके द्वारा दिए गए दान की रकम 80G के तहत इनकम टैक्स में बाद मिलती है। आपके द्वारा दी गई धनराशि को 5 सद्कार्य में खर्च की जाएगी। पंचामृत के 5 क्षेत्र क्या है? पंचामृत योजना के तहत VYO द्वारा सुनिश्चित किए गए सत्कार्य इस प्रकार है। गौ सेवा। भारतीय संस्कृति में गौ सेवा को सबसे पुण्य की सेवा कहा गया है। आपके द्वारा दी गई धनराशि का एक हिस्सा गौ संवर्धन, रक्षण और पोषण के कार्य में लगाया जाएगा। यह कर्म हर वैष्णव जन के लिए सदैव प्रिय रहा है। मेडिकल सहाय। आज के समय में बीमारी और हॉस्पिटल के खर्चे बहुत ज्यादा हो गए हैं, तब प्रभु सेवा के साथ मानव सेवा के सूत्र को ध्यान में रखकर जरूरतमंद लोगों के ऑपरेशन, दवा और हॉस्पिटल के अन्य खर्च के लिए सहाय करके दीर्घायुष्य की कामना की जाती है। शिक्षा सहाय। सा विद्या या विमुक्तये के सूत्र को सार्थक बनाने के लिए जो तेजस्वी छात्र मेरिट लिस्ट में चयन होने में छूट गए हो, ऐसे छात्रों का अभ्यास छूटे नहीं, इसके लिए उसको जरूरत के हिसाब से बिना ब्याज की एजुकेशन लोन प्रदान की जाती है। धर्म प्रचार सेवा। आपके द्वारा दिए गए दान का एक हिस्सा पुष्टि मार्ग के प्रचार प्रसार के लिए सौराष्ट्र में निर्माणाधीन कृष्ण संस्कार वर्ल्ड संकुल के लिए खर्च होगा, जो आने वाले समय में बच्चे और युवाओं में धर्म, संस्कार और संस्कृति के लिए महत्वपूर्ण कार्य करेगा। अन्न क्षेत्र सेवा। हमारे समाज में अन्नदान को श्रेष्ठ दान कहा गया है। इसी के तहत विधवा बहनों को पूरे साल भर के लिए राशन दिया जाता है, साथ ही अन्य जरूरतमंद गरीब लोगों को भी ये सहायता प्रदान की जाती है। इस तरह आपके द्वारा दी गई धनराशि को पंचामृत के इस 5 क्षेत्र में समान हिस्सों में लगाई जाएगी और आपको इस 5 प्रकार के सत्कार्यों के पुण्य का लाभ मिलेगा। तो आइए हम सब अपनी यथाशक्ति के हिसाब से बैंक में अपने नाम से FD करें
और 1% से लेके इच्छा अनुसार उसका ब्याज VYO के माध्यम से पंचामृत में योगदान देके जीवन को धन्य बनाएं। सही मायनों में वैष्णव जन बनकर दूसरों को मदद करके जीवन में खुशियां फैलाएं। पंचामृत यानी कि परमार्थ सेवा करने का परम अवसर। जय श्री कृष्ण। અને આજે 505માં ઉત્સવના ઉપલક્ષ દરેક ઉત્સવમાં ઠાકોરજી કઈ ને કઈ પ્રેરણા કરે છે અને આજે એકવાર જાહેરાત કરું છું કે જેમ વિવાય એજ્યુકેશન કોર્સ આજે વિશ્વભરના અંદર વ્યાપ્ત થયો અને નેટવર્કથી આજે આપણે 6-16 વર્ષના બાળકોને એજ્યુકેશન આપી રહ્યા છીએ એમ આજના દિવસે શ્રી ગુસાઈજી અને શ્રી વલ્લભાદેશ મહાપ્રભુજીના આશીર્વાદથી પૂજનીય શ્રી જીજીના આશીર્વાદથી એને હું જાહેરાત કરું છું કે વિશ્વભરના અનેક દેશોમાં પુષ્ટિ સ્વાધ્યાય સત્સંગોનો ઠેર ઠેર આયોજન વિવાયોના માધ્યમથી કરવામાં આવશે અને આ પુષ્ટિ સ્વાધ્યાય સત્સંગનો એક નેટવર્ક ઉભો થશે આજે સ્વાધ્યાય પરિવારનો જે રીતે એક નેટવર્ક છે ગીતાના સત્સંગને ઘરે ઘરે પહોંચાડવા માટે સ્વાધ્યાય પરિવાર આગળ વધ્યું અને આજે ઠેર ઠેર ગલીએ ગલીએ સોસાયટીએ સોસાયટી આ સત્સંગો સ્થાપિત થયા એમ પુષ્ટિ સ્વાધ્યાય સત્સંગ એની એ રીતે સંરચના કરવામાં આવી 1.5 કલાકનો કોર્સ બનાવવામાં આવ્યો એ 1.5 કલાકના અંદર 30 મિનિટ મેડિટેશન કરવામાં આવશે જેથી દર વીકે એકવાર વ્યક્તિ રિચાર્જ થઈ શકે ભગવાન શ્રી કૃષ્ણનું અદ્ભુત સાકાર સ્વરૂપનું મેડિટેશન એ 30 મિનિટ કરવામાં આવે આપણા પાઠ થાય 30 મિનિટ એમને આખો લિટરેચર આપવામાં આવશે આખા પુષ્ટિ માર્ગનો એજ્યુકેશનલ કોર્સ આપણે તૈયાર કરીએ છીએ 84 વૈષ્ણવના આધાર પર 252 વૈષ્ણવના આધાર પર શિક્ષા પત્રના આધાર પર 16 ગ્રંથના આધાર પર એ પુષ્ટિ માર્ગનું એજ્યુકેશન એમને પ્રાપ્ત થઈ શકે અને એમાં કોઈ પણ વયના લોકો જોડાઈ શકે હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી આ ત્રણેય ભાષાના અંદર એ લિટરેચર આખું ઊભું કરવામાં આવશે અને દરેક સત્સંગમાં એ ચેપ્ટર્સ મૂકવામાં આવશે એનું વાંચન થશે આ રીતે આખો સત્સંગ કોન્સેપ્ટ સ્ટ્રક્ચર એ તૈયાર કરવામાં આવ્યો અને એમાં ગ્રુપ લીડર્સ બનાવવામાં આવશે આ ગ્રુપ અમારે બહુ મોટા નથી બનાવવા એક વિવાયો સ્વાધ્યાય સત્સંગનો ગ્રુપ લીડર બનશે એના સાથે ફક્ત બીજા 3 પરિવાર જોડાશે 4 પરિવારથી વધારે આ ગ્રુપમાં લોકો નહીં જોડાઈ શકે એટલે 4 પરિવાર એટલે 8 કે 10 જ લોકો ઘર ઘરમાં સત્સંગ કરશે દરેક ઘરમાં ટીવી હોય 8-10 લોકોને સમાવવાની ક્ષમતા હોય ભારતમાં અને વિદેશોમાં સોસાયટીએ આ રીતે ગ્રુપ લીડર્સ ફોર્મ કરવામાં આવશે વિચાર કરો વડોદરાના અંદર કેટલી બધી સોસાયટીઓ છે કેટલા બધા આજે ક્ષેત્રો છે એ બધી જગ્યાએ અગર આપણે આ ગ્રુપ લીડર કોન્સેપ્ટ ઊભો કરીએ તમારામાંથી એક એક વ્યક્તિ ગ્રુપ લીડર બને અને તમારા સાથે ફક્ત 3 પરિવારને તમે જોડો આવા 25,000 ગ્રુપ અગર આપણે તૈયાર કરીએ તો ઓછામાં ઓછા 2 લાખ લોકો આપણા દર વીકમાં સત્સંગ કરતા થઈ જાય જે સત્સંગ નથી કરતા એ પણ કરતા થશે આ નેટવર્ક એસ્ટાબ્લિશ કરવાની જરૂર છે હજી સુધી આપણા પુષ્ટિ માર્ગના અંદર મહિલાઓના સત્સંગો ચાલે છે પણ મહિલાના સત્સંગમાં કોણ જાણે પુરુષો જતા નથી અલાઉડ નથી અને પાછા મહિલાઓ અમુક રીતે સત્સંગ કરતા હોય એમાં પાછા પુરુષોને અમુક રીતે ફાવે ન ફાવે પણ આ પરિવારવાળું સત્સંગ કોન્સેપ્ટ આપણે ઘર ઘર સુધી સોસાયટી સુધી પ્રત્યેક શહેર પ્રત્યેક રાજ્ય પ્રત્યેક દેશ સુધી જ્યાં જ્યાં આપણા હિન્દુઓ છે જ્યાં જ્યાં આપણા ભારતીયો છે જ્યાં જ્યાં આપણા વૈષ્ણવો છે એમને આ સત્સંગની સુગંધ આપણે પસરાવીએ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે આ સત્સંગ નેટવર્કની આપણે પહેલી વાર અનાઉન્સમેન્ટ કરી રહ્યા છીએ અને એનો શુભારંભ 29 જાન્યુઆરી દામોદરદાસ હરસાનીજીના ઉત્સવથી કરવામાં આવશે હું આપ સર્વને આહ્વાન કરું છું કે આ સત્સંગ નેટવર્કમાં આપણે બધા જોડાઈએ અહીંયા બેઠેલા જેટલા લોકો છે
એ ગ્રુપ લીડર બની શકે છે. અને ચાર પરિવારથી વધારે લોકો હોય નહીં એટલે કોઈ પ્રપંચ ના થાય, કોઈ પોલિટિક્સ ના આવે, કોઈ ઝઘડા ઝઘડી ના થાય. કારણ કે જ્યાં ગ્રુપ મોટું થાય ને ત્યાં જ પ્રપંચ થાય, ત્યાં અસંતોષ થાય. હવે ચાર જ પરિવાર હોય એમાં શું અસંતોષ થાય અને શું એમાં મનમુટાવ થાય? આવા ચાર ચાર પરિવારોનો જો આપણે ભેગા કરીએ, અહીંયા બેઠેલા કેટલા બધા પુરુષો સત્સંગ નહીં કરતા હોય, તમે હેબિટ પડશે કે દર વીકમાં કોઈ પણ મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર જે ચાર જણાનું ગ્રુપ નક્કી કરે એ લોકોએ સજોડે કપલ સત્સંગ કોન્સેપ્ટ ઉભો કરી. અત્યારે મહિલાઓ અલગ કરે છે, પુરુષો કરતા નથી, યુવાનો કરતા નથી. આ આખો પુષ્ટિમાર્ગનો એક અલગ કોન્સેપ્ટ ઉભો થઈ ગયો છે કે મહિલાઓ જ સત્સંગ કરે અને પુરુષો સત્સંગ ન કરે. પણ આપણે સૌથી પહેલીવાર જેમ સ્વાધ્યાયના સત્સંગમાં કપલમાં લોકો સત્સંગ સાંભળવા જાય છે અને વીકલી દોઢ કલાકનો સમય લોકો કાઢતા હોય છે, એમ આપણે વૈષ્ણવમાં સંસ્કાર ઉભો કરીએ કે કપલના અંદર એ લોકો સત્સંગમાં જોડાય. કદાચ ના પણ જોડાય તો ભલે સિંગલ જોડાય, જોડાય અને એ આખી વ્યવસ્થા આપણે ઊભી કરીએ. આજે 20 વર્ષના છોકરાને સત્સંગનો લીડર બનવો હોય તો એ ચાર ચાર પરિવાર ભેગા કરીને પણ સત્સંગ કરતો થઈ જાય. કોઈને ઇંગ્લિશમાં જોઈતું હોય તો આખો કોર્સ એને ઇંગ્લિશમાં પ્રાપ્ત થશે, મેડિટેશન પણ એને ઇંગ્લિશમાં પ્રાપ્ત થશે. કારણ કે વિદેશના અંદર ઘણા એવા આપણા યુવાનો છે જેમને ઇંગ્લિશ કોર્સની માંગ હોય છે. આજે આપણા સંપ્રદાયમાં આ પ્રોજેક્ટ બહુ જ આવશ્યક છે. કેટલા પણ આપણે મોટા મોટા સંકુલો કરીએ, હવેલીઓ કરીએ, ઇવેન્ટો કરીએ, કાર્યક્રમો કરીએ, સમારંભો કરીએ, સેમિનારો કરીએ, પણ જ્યાં સુધી ડે ટુ ડે રૂટીન લાઈફના અંદર પુષ્ટિ સ્વાધ્યાય નહીં આવે ત્યાં સુધી આપણે ઠોસ નહીં બનીએ, આપણે પરિપક્વ નહીં બનીએ. ખાલી ભીડ ભેગી થશે દર્શન માટે, પણ એ ભીડ ભેગી કરવાથી પુષ્ટિ માર્ગનો વિકાસ નહીં થાય. આજે બીજા સંપ્રદાયોનો જો વિકાસ થયો છે એ ડ્યુ ટુ ડે રૂટીન સત્સંગના કોન્સેપ્ટથી થયો છે. પુષ્ટિ માર્ગનો પણ અગર ઠોસતાથી વિકાસ કરવો હશે, પ્રચાર કરવો હશે, તો ડે ટુ ડે સત્સંગ, વીકલી સત્સંગ એ કોન્સેપ્ટને આપણે લાવવો પડશે. અને હજારો લાખો પરિવારો ડિસિપ્લિનથી એ સત્સંગને ફોલો કરશે ત્યારે જઈને આપણા અંદર પરિપક્વતા આવશે. હું આપ સર્વને અનુરોધ કરું છું, ગુસાઈજીને અગર ભેટ આપતી હોય તો આજના 505મા ઉત્સવે આપણે બધા જ સત્સંગ કરવાની ભેટ આપીએ. શું વીકમાં એક કલાક આપણે પુષ્ટિ માર્ગના સત્સંગ માટે ન કાઢી શકીએ? પહેલા એક કલાક કાઢતા શીખીએ, પછી દિવસનો એક કલાક કાઢતા શીખીએ. એમને આપણા સવારને સાંજ વીતતા જાય છે, એમને સમય પસાર થતો જાય છે, એમને જિંદગી પૂરી થઈ જશે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય લાઈફ, વાય આઈ એમ ઓન ધીસ અર્થ, શા માટે ભગવાને મને જન્મ આપ્યો, શું મારું ગંતવ્ય હોવું જોઈએ, કઈ રીતે હું મારું આત્મકલ્યાણ કરી શકું? આ બધા જ વિચારોનો વિવેક સત્સંગમાંથી પ્રાપ્ત થશે. આજના દિવસે આ દિવ્ય ભેટ આપણે શ્રી ગુસાઈજીને અર્પણ કરીએ.